एक लोगस नो कौसब न आवड़े तो चार नौकार अपाणम बोसीरामी कुंतुमरम च मल्ली वंदे मुनि स्वयं च नमी जिनम च वंदामि रिट्ठ नेमि पासम तवद्धमानम च एवमे अभिथुआ विहुय रमैला पहिणज रमणा चौविसंपि जिनवरा तिथय रामे पश्यन्तु कीति वंदीय मैया जे लोग सोतमा सीधा अरुग बोइलाभुम समाई वर मूतम मम देंतु चंदेसु निमलयरा आईचेसु वयम पयासयरा सागर वर गंभीरा सिद्धा सिद्धि मम दिशंतु एक नौकार नमो अरिहंतानम नमो सिद्धानम नमो आयरियानम नमो वज्जानम नमो लोए सव साहुनम एसो पंच नमुकारो सव पाव पनासनो मंगलानंच सवे सिं पडमं हवै मंगलम સમય શરૂ થયું હમણાં આભાર ચેતનાબેન થેન્ક યુ પ્રદીપભાઈ પછી જેને સમય સ્વીકારી હોય ત્રણ નૌકાર ભણી લેજો એન્ડ વી આર પરફેક્ટ ટાઈમ ફોર ગિરીશભાઈ યુ લુક પઝલ્ડ ગિરીશભાઈ બધા ઘણો બધો સ્ક્રીન આવી ગયા છે તો તમે ઘણા બધા સ્ક્રીન એક સાથે આવી ગયા પ્રદીપ આઈ આર શેરિંગ યોર સ્ક્રીન ઓ લેટ મી સ્ટોપ ધેટ ઓકે નાઉ ઇટ ઇઝ ગુડ ગેસ ભાઈ તમે ઘણા બધા સ્ક્રીન છે ભાઈ જસ્ટ ક્લિક ઓન વન યુ લાઈક ઓકે ઇટ્સ ઓકે નાઉ ઓ ઇટ્સ ઓકે નાઉ ઓકે બેટર યા ઇટ્સ બેટર think I need to Ajay Baddhu Tayar Chai Namo Oriyantanam Namo Siddhanam Namo Ayariyanam Namo Vajayanam Namo Loe Sabvasahunam Esu Panchanamukkaro सब भाव पणासनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम् अज्ञान तिमिरांधानां ज्ञानांजन शलाकया चक्ष
शुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। आज सोमवार तारीख चौथी जनवरी 2021 ने पूज्य उपाध्याय महोपाध्याय यशो विजय महाराज साहेब कृत आठ दृष्टि ने सज्जाय अने अनुवादक छे पंडित धीरुभाई। એમાં આપણે મિત્રા દ્રષ્ટિ પૂરી થઈ, તારા દ્રષ્ટિ પાનું 46 રાઈટ, એટલે બીજી તારા દ્રષ્ટિ, બરોબર? યસ સર। મહોપાધ્યાયજી એને કઈ રીતે મૂલવી છે એ આપણે જોઈએ, એના વિવેચનમાં આગળ પ્રસ્થાન અમારા દર કહે છે। સંસારના સુખો એ જ જીવનનો સાર છે, તેના માટે જ સતત પ્રયત્નશીલ રહેવું સારું સારું ખાવું પીવું હરવું ફરવું પહેરવું ઓઢવું અને મોજ મજા જ કરવી, બોલો આમાંનું એક લાગુ પડે આપણને? એવી આ જીવની અનાદિકાળની જે દ્રષ્ટિ હતી, હતી કહું કે છે હજી, તેને જ્ઞાની ઓઘ દ્રષ્ટિ કહે છે। આ જીવ જ્યારથી ચરમાવર્તમાં આવ્યો, મોક્ષગમનનો કાળ કંઈક નજીક આવ્યો તથા ભવ્યત્વનો પરિપાક થયો, ત્યારથી આ જીવની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે। તેને આ સંસારના સુખો ક્ષણિક, નાશવંત અને અસાર દેખાય છે। આત્મા જેવો એક તત્વ છે કે જે નિત્ય ધ્રુવ તત્વ છે, અત્યારે કર્મોથી આવૃત છે, ઢંકાયેલું છે, એટલે દુઃખી સુખી થાય છે। પરંતુ જો ધર્મની આરાધના કરવામાં આવે તો કર્મોનો ક્ષય કરી શકાય છે અને આત્માનું યથાર્થ જેવું છે તેવું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે। હું પણ કંઈક ધર્મ આરાધના કરી આત્માનું સુખ મેળવું, આવી દ્રષ્ટિ બદલાય છે, તેને યોગની દ્રષ્ટિ કહેવાય છે।
બોલો આપણા મનની અંદર આપણા વિચારોની અંદર આટલો ફરક પડે છે કારણ કે આવી દ્રષ્ટિ જ આ જીવને કાળાંતરે પણ મોક્ષની સાથે યુંજન કરનાર છે એટલે કે જોડનાર છે કાળાંતરે એટલે નજીકના ભવિષ્યમાં તેથી તે યોગ દ્રષ્ટિ છે યોગ એટલે જોડાણ તેના આઠ ભેદ છે તે આઠ ભેદમાંથી પ્રથમ મિત્રાદૃષ્ટિ સમજાવી કે જેમાં સંસારના ભોગો તરફની જ માત્ર જે પ્રિયતા હતી તે ઢીલી થાય છે હજી તો માત્ર ઢીલી થાય છે આત્માના ગુણોના વિકાસની દ્રષ્ટિ ઉઘડે છે એટલે ગુણ પ્રાપ્તિ કરવાની કંઈક ઈચ્છા શરૂ થાય છે મિત્રની જેમ આ દ્રષ્ટિ આત્માને આત્મહિત તરફ પ્રયાણ કરવાની મનમાં જ શિખામણ આપે છે કેટલી આપણે શિખામણ લઈએ કે ન લઈએ એના ઉપર આપણો મોક્ષ માર્ગ પ્રત્યેનો જે ગમન છે એમાં પ્રગતિ થાય સૂચના કરે છે કે ભાઈ આ તારા આત્માનો કલ્યાણનો માર્ગ છે જવું છે જેનાથી આ જીવનો પંથ કાપવાનો યુટર્ન અહીંયા લખ્યું બદલાય છે પણ યુટર્ન અહીંયા થાય છે આ આત્મા જે ભોગરસિક હતો અથવા ભોગરસિક જ હતો તે કંઈક અંશે આત્મગુણ રસિક બને છે અને તેના ઉપાયો તરફ જોડાય છે તો આ મિત્રાદૃષ્ટિ દ્વારા કંઈક અંશે ધર્મ પ્રાપ્તિના માટે યોગ બીજ આ આત્મામાં રોપાયા બીજ પડ્યા પછી ધર્મ તરફ વળેલી આ દ્રષ્ટિ વધુ તીવ્ર બને છે તેને બીજી તારા દ્રષ્ટિ કહેવાય છે તે તારા દ્રષ્ટિનું વર્ણન પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી હવે કરે છે તો ઢાળ બીજી પેલું સૂત્ર દર્શન તારા દ્રષ્ટિમાં મન મોહન મેરે ગોમય અગ્નિ સમાન મન મોહન મેરે શૌચ સંતોષ ને તપ ભલું મન મોહન મોયરે સજ્જાય ઈશ્વર ધ્યાન મન મોહન ભર્યું આ પહેલી જ પંક્તિમાં એમણે ઘણી બધી વસ્તુ આપી દીધી આપણને કહે છે કે તારા નામની બીજી દ્રષ્ટિમાં બોધ ગોમય એટલે છાણાના અગ્નિ સમાન છે તાપ ઓછો હોય પણ ટકે થોડું વધારે તથા શૌચ એટલે પવિત્રતા સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર ધ્યાન એમ પાંચ નિયમરૂપ બીજું યોગાંગ પ્રવૃત્તિ છે હવે નિયમ આવ્યા પહેલા યમ હતા હવે નિયમ આવે છે હવે એનું વિવેચન કરે છે દ્રષ્ટિનો જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ દર્શન એટલે જ્ઞાન સમજણ આત્મા તરફનું નિર્મળ બનતું જ જાય છે અનાદિકાળથી આ જીવ મોહના ઉદયની અને અજ્ઞાનતાની પરાધીનતાના કારણે આત્માની શુદ્ધ દશા તરફના લક્ષ્યની અપેક્ષાએ ગાઢ અંધકારમાં હતો કે છે હજી તેમાંથી મિત્રાદૃષ્ટિ આવતા
तृण अग्नि प्रकाश सामन कई बोध मल्यो आत्मा जेवा तत्वनी अने तेनी शुद्ध दशा प्राप्त करवाना उपायों नी कई झांकी थी परंतु ते तृण अग्नि अतिशय अल्पकाल स्थायी अने अत्यंत निर्बल होय छे। वीजळीना चमकाराणी जेम प्रगट्यो न प्रगट्यो अने बुझाई गए छे। स्वाध्यायमां बैठा देरासरमां बैठा त्यां सुधी अने पछी बहार जेवा निकळ्या के स्वाध्याय पूरो थयो पछी दीवो उलवाई गयो एटले मित्रादृष्टि में आत्मतत्व जो ज्ञान थयु ते पण आवुज अल्पकाल रहनारु अने निर्बल होय छे। थाय थाय अने चाली जाय परंतु आ बीजी तारादृष्टि में ते दर्शन एटले ज्ञान समझण तेना करता कंईक वधारे स्थिर बने छे। ते हकीकत ने उपमाथी समझावे छे कि तारा दृष्टि में आ दर्शन एट्ले कि आत्मतत्व बोध अथवा तो ज्ञान गोमय एट्ले कि छाणा अग्निना प्रकाश सामन हो घासना अग्नि करता छाणा अग्नि कंक वधु काल रहनारो अने कंक वधु प्रकाश आपनारो होय छे। तेम तारा दृष्टि में आत्मा तरफना लक्ष्यनो बोध वधु काल रहनारो अने कंक वधु सतेज होय छे। अने मित्रा अने तारा आ बन्ने दृष्टि में मुमुक्षु आत्मा ने आत्मशुद्धिना लक्ष्यनु ज्ञान तृण अने गोमयना अग्निना प्रकाश समान भले अतिशय अल्प अने निर्बल छे तो पण ते अतिशय किमती छे। अहींया सुधी जे जीव आव्यो ए ज बतावे छे के हवे एने संसार छूटतो जाय छे अने अध्यात्म पकड़ातो जाय छे। अने आत्मार्थी जीवोने घणो ज आनंद आपनारो छे बने छे। जेम शारीरिक कोई अगम्य रोग थी अतिशय पीड़ाता अने रोगना निदान विनानी जुदी जुदी घणा प्रकारनी चिकित्सा करवा द्वारा हताश थयेला रोगी ने साचू रोग निदान कोई वैद्य पासेथी थाय तो जे आनंद थाय छे तथा सर्वथा गाढ़ अंधकारमां मध्यरात्रिमां भयंकर अटवेमां भोळा पड़ेलाने एकाद तेजनु किरण मळवाथी जे आनंद थाय छे ते शब्दोथी अवर्णनीय छे। अनुभवनार ज जाणे छे। आ वात सर्व प्राणी ने अनुभव सिद्ध छे। तेम गाढ़ मोहनिंद्रा मां अने अज्ञान दशा मां अटवायेला जीव ने आत्मतत्वना लक्ष्यरूप अल्प प्रकाश मळता पण तेवो ज आनंद थाय छे। हवे आपणने जो आवो आनंद थतो होय तो आपणे समजी शकीए अथवा समजवानो के आपणे पण कंईक आ दृष्टिनी अंदर आगळ वध्या छे। आपणो आ जीव संसारमां केम रखडे छे पहेला तो ए नक्की करो के रखडे छे पछी एनु कारण शोधो के केम रखड़े छे। पहले तो रखड़पट्टी छे के मौज मजा छे ए नक्की करवानुं छे। जन्म मरणनी परंपरा में केम अटवायो छे रोग शोक भय अने क्लेशना अपार दुखो केम भोगवा पड़े छे तेनुं निदान कारण शुं डायग्नोसिस तो करवो पड़े ने तेनो ख्याल आज सुधी न हतो हजी छे। आ बन्ने दृष्टिओ आवताज आ दुखना निदान नो एटले ना कारण नो ज्ञान थयो।
शरीर में आत्मा नामनु एक अखंड अनंत चेतनामय जीव द्रव्य छे। कर्मोथी ते चैतन्य अवरायेलू छे, ढंकायेलू छे। जो धर्म पुरुषार्थ करवामां आवे तो आ कर्मो तोड़ी शकाय छे अने आ आत्माने शुद्ध दशा प्राप्त करी शकाय छे। आवो प्रकाश, आवो दर्शन, आवो ज्ञान आ बन्ने दृष्टिमां क्रमश विकसितपणे थाय छे। जे तृण अने गोमयना अग्निना प्रकाशथी समझावाय छे। शरीरना रोगनो साचुं निदान थवाथी आ जीवमां बे प्रक्रिया अवश्य शुरू थाय छे। एक तो साचुं निदान करनारा साचा हितेच्छु वैद्य ऊपर अतिशय प्रेम बहुमान अने वधारे परिचय करवानी तमन्ना, अने बीजी प्रक्रिया तेओए जणावेला रोगनाशक औषधनुं सेवन। बराबर आ बे प्रक्रिया सहजपणे आवे छे तेवी रीते आ बन्ने दृष्टिमां संसारनी रखड़पट्टीनुं अने अपार दुःखनुं कारण शुं तेनुं दर्शन ज्ञान योगी अध्यात्मी अने गीतार्थ एवा गुरुदेवो पासेथी थाय छे। आ ज्ञान थवाथी आपोआप आवी साची दृष्टि खोलनारा गुरुदेवो प्रत्ये भक्ति प्रेम बहुमान अने पूज्य भाव प्रगटे छे। तथा वधारे ने वधारे परिचय अने सहवास करवानी तमन्ना थाय छे। तेओए कहेला मार्गे चालवानुं अने कर्मोना नाशक एवा औषधनुं सेवन करवानुं शुरू करे छे। जेम गाढ़ अंधकारमय अटवीमां प्राप्त थयेला अल्प प्रकाशथी पण मार्ग देखावाथी उत्साहपूर्वक पंथ कापवानुं शुरू करे छे, तेम आ जीव पण उत्साहित थयो छतो ज्ञानी गुरुए बतावेला आत्मसाधनाना मार्गमां उत्साहपूर्वक आगळ वधे छे। आ जीव सतत ज्ञानी गीतार्थोना परिचयमां अने सहवासमां वर्ते छे। घरना व्यवसायथी ज्यारे ज्यारे निवृत्त थाय त्यारे त्यारे आडावडा गाम गपाटा मारवानी पद्धतिने भूली जईने, गाम गपाटा तो ख्याल छे ने बधाने, आत्मकल्याणनी धर्मनी अने तत्वनी चर्चा विचारणा करे छे। आ प्रमाणे योगी ज्ञानी गीतार्थोनो सहवास वधवाथी आ जीवनुं दर्शन ज्ञान मित्रा दृष्टि करता तारा दृष्टिमां वधारे काल रहेनारुं अने वधारे प्रबळ बने छे। तेथी गोमयना अग्निनी उपमा बराबर घटे छे। आ रीते मुमुक्षु एवा आ साधक आत्माने आत्मलक्ष्य बनी दृष्टि तीव्र बने छे। ज्यारे मित्रा दृष्टिमां आ जीव आव्यो त्यारे अहिंसा सत्य अचूर्य ब्रह्मचर्य अने अपरिग्रह एम पांच प्रकारना यम धर्मनी प्राप्ति थवाथी आ आत्मानो बाह्य जीवन पण सारू थाय छे, एना जीवनमां सदाचार आवे छे। अल्प आश्रय वाळो एटले हवे आश्रय घट्यो, कर्मोना आश्रय घटे छे अने परिमित पाप प्रवृत्ति वाळो जीवन बनी जाय छे। एटले शुं थयुं, पाप हजी गया नथी जीवनमांथी पण ओछा थई गया छे, हवे पाप पाप तरीके ओळखाय छे अने तेनो अभ्यास वधता वधता आ तारा दृष्टि आवता पांच यम धर्मनी पुष्टि अने वृद्धि करे तेवा पांच नियम रूप बीजू योगनु अंग प्राप्त थाय छे। आ नियमो यम धर्मनी पुष्टि वृद्धि करनारा बने छे। यम हवे नियम आवे छे, नियम शुं करे, यम ने ए यम लीधा ने आपणे यमनुं पालन करीए ने एनी वृद्धि अने पुष्टि करे। जैन दर्शनी दृष्टिए साधु जीवन में पांच महावृत्तु तेयम अने पिंड विशुद्धि आदि उत्तर गुणों
એ નિયમ કહેવાય છે. તથા શ્રાવક જીવનને આશરે પાંચ અણુવ્રત તે યમ અને ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત તે નિયમ કહેવાય છે, જેનાથી મૂળ ગુણ સ્વરૂપ યમ ધર્મ પુષ્ટિ અને વૃદ્ધિ પામે તે નિયમ કહેવાય છે. પરંતુ સાંખ્ય દર્શન આદિ અન્ય દર્શનકારોના મતે નીચે મુજબ પાંચ નિયમ કહેવાય છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર ધ્યાન, તેનું કંઈક સ્વરૂપ આ પ્રમાણે ગણ્યું. પણ અહીંયા સુધી કોઈને પ્રશ્ન હોય તો વિચારીએ. કોઈનો પ્રશ્ન હોય તો ઝૂમ ના હાથ ઊંચો કરજો. સમજાય કે બધાને પ્રશ્ન કઈ નથી? પ્રણામ ગિરેશભાઈ, આ પિંડ વિશુદ્ધિ આદિ ઉત્તર ગીણો એસે જરા સમજાવશો પ્લીઝ. પાંચ મહાવ્રત જે છે ને એને મૂળ ગુણ કહેવાય. પછી એમની વિહાર માટેની, આહાર માટેની જે ચર્યા હોય ને એમાં અમુક નિયમો હોય, એ નિયમોનું પાલન કરવાનું હોય, એને ઉત્તર ગુણો કહેવાય. એટલે મહાવ્રતો કરતા થોડા નાના, નાના બાના નહીં, એ જુદા. ઓકે, નાના મોટા નહીં. ઓકે, આહાર વિહાર નિહાર આના માટે કરીને જે નિયમો કર્યા હોય, કીધા હોય, એ બધા આ પિંડ વિશુદ્ધિ માટેના કહેવાય. એને નિયમો કહેવાય બધા, કે જે મૂળ ગુણ જે છે અહિંસા આદિ એની પુષ્ટિ કરે, એની વૃદ્ધિ કરે. આજે એક દાખલા તરીકે તમે આહાર લેતી વખતે કે વિહાર કરતી વખતે જે નિયમો પાળવાના હોય, એરિયા સમિતિ, ભાષા સમિતિ, ઈશ્વરા સમિતિ વગેરે, આ બધા એટલા માટે પાડવાના કે જેથી કરીને તમે જે અહિંસા, સત્ય, અચોર્ય વગેરે જે મૂળ ગુણો છે એની પુષ્ટિ થાય અને એની વૃદ્ધિ થાય. ખ્યાલ આવે ને? અહીંયા પિંડ એટલે આપણે બોડી તરીકે નથી લેવાનું ને, કે પિંડ શરીર દ્વારા બોડી અને શરીર દ્વારા થાય છે એટલા માટે એને પિંડ વિશુદ્ધિ કરી. પિંડનો અર્થ છે સમૂહ. ઓકે, પિંડનો અર્થ છે સમૂહ, કે જે સમૂહની અંદર વિશુદ્ધિ કરવાની છે, કે જેને જે આપણા માટે જેની વિશુદ્ધિ કરવાથી આપણો મૂળ જે અંદર જે આપણે નિયમો લીધા છે ને અહિંસા, સત્ય વગેરેના, એની વૃદ્ધિ પુષ્ટિ થાય. ઓકે, પાળીએ આપણે કાયા દ્વારા આ બધા નિયમો, ઉત્તર ગુણો હોય ને એ કાયા દ્વારા પડાય, વચન દ્વારા પડાય. ઓકે, માટે એને પિંડ વિશુદ્ધિ કીધી. ઓકે, થેન્ક યુ. બોલો. મારો બી સેમ જ ક્વેશ્ચન હતો, તેજસભાઈ પૂછ્યું ને એટલે મને મળી ગયો આન્સર. થેન્ક યુ. પછી પુષ્પાબેન. મારો પ્રશ્ન પિંડ વિશે જ હતો, અને બીજો પ્રશ્ન એ હતો કે ત્રણ એટલે ઘાસ ને, ત્રણ કે છે ને, ત્રણ એટલે ઘાસ, ત્રણ એટલે ઘાસ. યસ યસ, ઘાસ ને, ઘાસ ઘાસ. મારો પ્રશ્ન પિંડ નો જ હતો, તમે સમજાવ્યું એટલે સમજણ પડી ગઈ. થેન્ક યુ. તો પહેલું છે શૌચ. શૌચનો અર્થ છે પવિત્રતા, મનની પવિત્રતા એ શૌચ છે. અહિંસા, સત્ય આદિ પાંચ પ્રકારના યમ ધર્મથી બાહ્ય જીવન તો પવિત્ર થાય છે, પરંતુ મનના પરિણામની શુદ્ધિ વિના તે બાહ્ય જીવનની પવિત્રતા યથાર્થ ફળદાયક થતી નથી. બાહ્યાચાર માત્રથી જે વ્રતોનું પાલન કરવામાં આવે છે તે પાલન ઘણીવાર મન મોઢા માન મોભા માટે, પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે અથવા કોઈપણ પ્રકારના પૌત્રિક સુખના સ્વાર્થ માટે થતું હોય છે. આ બહુ અગત્યની વાત કરી. ઘણા લોકોને માટે આ કંઈક સમજવાની વાત છે
કે બહારથી બધું બહુ પાળે અને એટલે પોતે ધર્મી કેવડાય, સમાજની અંદર ધર્મના ક્રિયાઓ બધી બહુ કરે, સ્વાધ્યાય કરે, ધ્યાન કરે, બધું કરે અને સંસારમાં એમના ખૂબ વખાણ બી થાય, એટલા પૂરતું એટલા માટે એ કંઈ ધર્મી બની જતા નથી. અંદરના પરિણામ કેવા છે, અંદરની પવિત્રતા કેવી છે, એના આધાર ઉપર એમનો ધર્મ પરિણામ એવો કહેવાય, એ અહીંયા બતાવે છે. આપણી પ્રતિષ્ઠા વધે બહારમાં સમાજમાં, એ માટે આપણે ધર્મ કરતા હોઈએ બધાને બતાડવા માટે. બાકી અંદર તો આપણી માયાચાળ, સરળતા વગેરે ગુણ ના હોય ને માયાચાળ હોય, માન અપમાન વગેરે આપણને એટલા એટલા જ નડતા હોય, તો એ કંઈ ધર્મ પરિણામ એવો ન કહેવાય. ખ્યાલ આવે? બીજું કે હું આ ધર્મ કરું એનાથી મને શું પ્રાપ્તિ થશે, પૌદ્ગલિક કે ભૌતિક સુખ, એનો જે વિચાર કરતો હોય જીવ, તો પણ એ ધર્મ દૂષિત ધર્મ કહેવાય. તેથી મનના પરિણામની નિર્મળતા પ્રાપ્ત કરવી આવશ્યક છે. વચન અને કાયાની શુદ્ધિ ઘણી વખત પ્રાપ્ત કરવી શક્ય છે, આપણે જાણીએ છીએ, પરંતુ મનના પરિણામ નિર્મળ કરવા અત્યંત દુષ્કર છે. મનની પરિણતિ જો નિર્મળ થઈ જાય તો વચન અને કાયાની પ્રવૃત્તિ આપોઆપ સુંદર બને જ છે. ક્યારે? એટલે ત્યાં જે સરળતા ગુણ મૂક્યો એ પ્રથમ જરૂરિયાત અથવા ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ધર્મની અંદર ઊંડા ઉતરવા માટે અથવા ધર્મની પ્રાપ્તિ માટે. એટલે શું? તમારા મન, વચન અને કાયા ત્રણેયની એકરૂપતા હોવી જોઈએ. તમે જે વિચારો, જે બોલો અને જે કરો એમાં એક વાક્યતા હોવી જોઈએ. સમજાણું? એટલે કહે છે અહીંયા, મનની પરિણતિ જો નિર્મળ થઈ જાય તો વચન અને કાયાની પ્રવૃત્તિ આપોઆપ સુંદર બને જ છે. તેથી મનની પરિણતિ નિર્મળ થવી તે અભ્યંતર શૌચ એ પ્રથમ નિયમ છે. સમજાણું? તો મિત્રા દ્રષ્ટિમાં પ્રવૃત્તિ નિર્મળ થઈ છે, તેનાથી આ તારા દ્રષ્ટિમાં મનની પરિણતિ નિર્મળ થાય છે. મન વધારે વૈરાગી ભીનું અને સંવેગ પરિણામી પરિણામથી પરિણિત થાય છે. આ મુમુક્ષુ આત્માને મુક્ત, જો અહીંયા મુમુક્ષુ શબ્દ મૂક્યો છે ને, એ પ્રયોજનભૂત છે. કેમ કે અહીંયા આવેલો જે જીવ હવે એ મોક્ષ તરફ ગમન કરે છે, માટે એને મુમુક્ષુ કીધો. હા, એટલે હવે એ આમ આનાથી આગળ વધીને ચોથા ગુણસ્થાનને પ્રાપ્ત કરી, પાંચમું ગુણસ્થાન પ્રાપ્ત કરી, દેશવૃત્તિનું અને સર્વવૃત્તિનું ગુણસ્થાન પ્રાપ્ત કરશે, એટલે સાધુ બનશે, સંસારનો ત્યાગ કરશે, એ અપેક્ષા એને અહીંયા મુમુક્ષુ કીધો છે. સમજાણું? મુમુક્ષુ શબ્દ માત્ર શાબ્દિક અર્થ નથી. અહીંયા આ દ્રષ્ટિમાં આવ્યા પછી જીવ આગળ વધીને પાંચમી દ્રષ્ટિમાં સમ્યક્ત્વને પ્રાપ્તિ કરે છે અને ત્યાર પછી આગળ વધીને સર્વવૃત્તિ થાય છે, દેશવૃત્તિ સર્વવૃત્તિ. એટલે એ અને ચારિત્રથી મોક્ષ છે, અને ચારિત્રની પ્રાપ્તિ માટે અથવા ચારિત્રની લેવા માટેની જે તૈયારી કરે જીવ એને મોમુક્ષુ કીધો છે. સમજ્યા છે? કેમ કે ચારિત્રથી મોક્ષ છે, બરાબર, એ મોક્ષની પ્રાપ્તિ માટે ચારિત્ર લેવાનું છે, અને ચારિત્ર તરફ જે ગમન કરે છે દ્રઢતાપૂર્વક એ મોમુક્ષુ છે. ત્યાં 254માં જે વ્યાખ્યા કરીને મોહાશક્તિથી મૂંઝાઈને આત્મા વિશે જેનો નિરંતર પ્રયાસ રહે છે એ મોમુક્ષુ છે. ખ્યાલ આવે? સંસાર જેનો
મનમાંથી છૂટી ગયો છે એ મુમુક્ષુ છે. એટલે જો કે છે આ મુમુક્ષુ આત્માને મુક્તિના ઉપાયો તરફ, મોક્ષના ઉપાયો તરફ અને સાચો રાહ દેખાડનાર ગુરુવર્ગ તરફ સવિશેષ માનસિક ભાવ પ્રગટે છે. મનથી અહોભાવ અને બહુમાન પ્રગટે છે. વારંવાર તેઓ તરફ જ મન ખેંચાયેલું રહે છે. સતત તેઓનો સહવાસ, જીનવાણી શ્રવણ અને શાસ્ત્રોના અભ્યાસ તરફ મન આકર્ષાયેલું રહે છે. પણ 24 કલાકમાં તમારું મન ક્યાં આકર્ષાયેલું રહે છે એના પરથી તમારી સ્થિતિનો ખ્યાલ આવે, જેથી મનના વિકારો અને વાસનાઓ શિથિલ બને થાય છે. આ શૌચ ધર્મ છે, આ પહેલો નિયમ છે, આ પવિત્રતાનો નિયમ છે. પવિત્રતા વગર ધર્મમાં પ્રવેશ પણ નથી અને પ્રગતિ પણ નથી. બોલો, કોઈને પ્રશ્ન હોય તો લઈએ, નહીં તો બીજો નંબર. સંતોષ, સ્મિતાબેન કે નવીનભાઈ, બોલો. ગુરીશભાઈ, અહીંયા ગુરુ વર્ગ શબ્દ લખ્યો છે, ગુરુવર્યની જગ્યાએ ગુરુવર્ય, એટલે એક ગુરુ હજુ બનાવ્યો નથી એવું માનવાનું? ના ના, ગુરુવર્ય વર્ય છે. અચ્છા, એટલે ગુરુ બનાવી લીધા છે એમ માનવાનું અત્યારે મુમુક્ષુ બન્યો એટલે? હા, ગુરુ તો હોય ને, ગુરુ ઘણા ગુરુ એટલે ઘણી વખત જો તમને એક જ ખાલી દાખલો આપું. કુંતકુંદાચાર્યના જીવનચરિત્રની અંદર આવે છે કે એમના ગુરુએ એમને, એમના મૂળ જે ગુરુ હતા એમને, એમને અમુક શાસ્ત્રોના અભ્યાસ માટે જુદા જુદા ગુરુ પાસે મોકલેલા. ખ્યાલ એવી જ રીતે કલાપુરશ્રી મહારાજ પણ એમ કરતા કે એમને એમ લાગે કે આ શિષ્ય આ રીતે તૈયાર થયેલો છે અને એને અમુક પ્રકારનું શિક્ષણની જરૂર છે અથવા તો અમુક પ્રકારની એને બૌદ્ધની જરૂર છે, તો બીજા ગુરુ પાસે મોકલે એમને. એટલે એ રીતે તમે કહો તો ગુરુ વર્ગ કહો સમગ્રપણે, પણ એ તમારા પોતાના એક ગુરુ જે હોય ને એ તમને આ રીતે દોરે. ખ્યાલ બરાબર. પણ મારા મનમાં પ્રશ્ન એટલા માટે આવ્યો કે આજે અત્યારે તારા દ્રષ્ટિમાં આ જે જગ્યાએ છે ત્યારે એને ગુરુ નક્કી કરી લીધો હોય કે હજી જે પણ જગ્યાએ સારું મળે ત્યાં જતો હોય? જો કોઈ પણ સાધક પોતે ગુરુ નક્કી કરી શકતો નથી. બરાબર, ગુરુ એને નક્કી કરે છે, શોધ કરે. શિષ્ય ગુરુની ઝંખના રાખે, એની શોધ મારે, પણ પોતે નક્કી નથી કરી શકતો કે આ જ મારા ગુરુ. પણ ગુરુ એને જોઈને કહે કે તું આવી જા અહીંયા. લગભગ એ રીતે બનતું હોય છે. આજે તમે દ્રષ્ટાંત લ્યો ગૌતમ સ્વામી આદિનું તો પણ તમને લાગશે ગૌતમ સ્વામી પોતે કઈ ગુરુને નક્કી કરી શકતા નતા, ભગવાને એમને પકડ્યા. અને એ જ રીતે લગભગ તમે અહીંયા જેને જેને આ રીતે ભેટો થયો છે એ પ્રભુની કૃપાથી જ થયો છે. પ્રભુએ કૃપા વરસાવી અને ગુરુનો ભેટો કર્યો. ગુરુ એમને સામેથી આવે છે. તમે વિચાર કરો, ઝંખના જ્યારે થાય છે શિષ્યના મનની અંદર, હૃદયની અંદર, તો ઝંખનાને આધીન ગુરુ હોય છે. 1500 તાપસનો તમે દાખલો લો તો પણ જશ. એમણે નક્કી નહોતા કર્યા ગુરુને, ગુરુ સામે આવ્યા ગૌતમ સામે. અને તમે ઘણા બધા દ્રષ્ટાંતો ઇતિહાસમાં આવે છે
એમાં આ રીતે જ હોય છે. બરોબર, થેન્ક યુ. કોઈ પ્રશ્ન નથી, પણ જીવે ગુરુને શોધ તો કરવી જ પડે. સંતોષ. શૌચ ધર્મ મનની પવિત્રતાનું કારણ સંતોષ ધર્મ છે. અનાદિકાળથી આપણો આ જીવ સંસારના ભૌતિક સુખોનો અત્યંત રસિક છે, તેથી તે સુખો મેળવવા માટે ઘણા ઘણા પાપો કર્યા છે અને કરે છે. તેથી મન પણ તે પાપ કાર્યોમાં જ મસ્ત રહે છે. સંસાર સુખનો લોભ એટલો મોટો છે, તે અકલ્પનીય પાપો કરાવે છે. તેથી મન આકુળ વ્યાકુળ અને સંકલ્પ વિકલ્પો વાળું જ રહે છે. તેથી મનની નિર્મળતા જો પ્રાપ્ત કરવી હોય તો સંતોષ ગુણ મેળવવો જ જોઈએ. આ તારા દ્રષ્ટિમાં આવેલા જીવનો દ્રષ્ટિ વિકાસ થવાથી જે કાળે જે વસ્તુ મળી હોય તે કાળે તે વસ્તુથી સંતોષ માની જીવ ચલાવી લે છે, પરંતુ મનને મલિન થવા દેતો નથી. સંતોષ એ બહુ મોટો ગુણ છે. નિયમ તો એક છે ને, આમ વિચાર કરો તો આપણને આપણી લાયકાત કરતા કંઈક સવિશેષ મળ્યું છે. પણ સામાન્ય નિયમ શું છે? પુણ્યથી અધિક અને સમયથી પહેલા કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. તો જે મળે એની અંદર સંતોષ રાખો તો સહેલો પડે ને. કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી સુખી સ્થિતિમાં આ જીવ રાજતો નથી અને દુઃખી સ્થિતિમાં દિન બજી બની જતો નથી. ગુરુદેવોના પરિચય અને સહવાસથી સંસાર સુખ પરનો રાગ મોડો પડી ગયો છે. સુખની લાલસા ઘટી ગઈ છે. સુખ એ પરિણામે દુઃખ જ આપનારું છે. પશ્ચાત દુઃખથી સુખ નહીં, એવું જ્ઞાની પોકારી પોકારીને કહે છે. અને કોઈ પણ એક પ્રકારનું સુખ અનેક ઉપાધિઓથી ઘેરાયેલું છે. આવી સમજણ ગુરુઓ પાસેથી આ દ્રષ્ટિમાં આ જીવને મળી છે. સંસાર સુખની ભયંકરતાનો સાચો ખ્યાલ આવી ગયો છે, માટે જેમ બને તેમ આ સંસાર સુખના ભોગમાંથી અને આસક્તિમાંથી છૂટવાનું જ આ જીવને મન થાય છે. એટલે મોહાશક્તિથી મૂંઝાય છે, એને મોક્ષ કીધો. આ કારણે ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ સંતોષ પ્રધાન જીવન આ જીવ હોંશથી જીવે છે. તેથી તેનું મન પવિત્ર રહે છે અને આવા પ્રકારનો સંતોષ ગુણ અને તેના કારણે શૌચ ગુણ આ દ્રષ્ટિમાં જીવને પ્રગટે છે. તો આપણામાં જો આ પ્રગટ્યો હોય તો સમજવું કે આપણે આ દ્રષ્ટિમાં પ્રવેશ કર્યો છે. બોલો, હવે કોઈને પ્રશ્ન છે આમાં? નહીં તો આપણે ત્રીજું તપ લઈએ. પ્રણામ ગિરીશભાઈ જી. આ સંતોષ અને પવિત્રતા કનેક્શન બહુ સરસ અહીંયા છે. એનાથી એમ પણ વિચાર આવે છે કે આપણે જે મૈત્રી ભાવની વાત કરીએ, જેના વગર કાંઈ એન્ટ્રી જ નથી ક્યાંય. સંતોષ હોય તો મૈત્રી ભાવ આવવાની શક્યતા ઘણી. પોતાને જો સંતોષ ન હોય તો બીજાના મિત્ર કેવી રીતે થવાના? બરોબર બરોબર. એટલે ઈચ્છા એ જ બધા મૂળનો બધા પ્રોબ્લેમ નું મૂળ. હા, ઈચ્છા એ જ દુઃખનું મૂળ છે. એટલા માટે શ્રીમદજી લખે ને, જબ ઈચ્છા કો નાશ હો તબ મિટે અનાદિ ભૂલ. તબ મિટે અનાદિ ભૂલ. હા, એ કનેક્શન બહુ સારું બેસાડી છે. હવે એની સાથે કનેક્ટ કરે છે તપને. એટલે તપની અંદર અહીંયા સંતોષની જે પરાકાષ્ઠા છે, તૃપ્તિ એ લેવાનું અહીંયા.
અને તૃપ્તિનું પરિણામ એ સંતોષ. જુઓ, શૌચ માટે જેમ સંતોષની જરૂર છે તેમ સંતોષ માટે તપ ગુણ જીવનમાં લાવવો આવશ્યક છે. તપ બે પ્રકારનો, બાહ્ય તપ, અભ્યંતર તપ. જે તપ શરીરને તપાવે, લોકો જોઈ શકે, તપસ્વી તરીકે લોકો માન આપે, આહાર આદિ પૌદ્ગલિક ભાવોનો ત્યાગ જેમાં હોય તે બાહ્ય તપ કહેવાય છે. બરાબર, એ બધાને દેખાય. અને આંતરિક ક્લેશ માન માયાના ત્યાગરૂપ જે તપ છે, જે તપ આત્માને તપાવે છે અને આત્માને આત્માને નિર્મળ કરે છે, આત્માને ઉજ્જવળ કરે છે. જે તપ લોકો જોઈ શકતા નથી, જે તપથી લોકો તપસ્વી કહેતા નથી, તે તપને અભ્યંતર તપ કહેવાય છે. એટલે લોકોને બાહ્ય તપમાં જેટલો રસ છે ને, એટલો અભ્યંતર તપમાં રસ નથી. શરીરને તપાવવામાં રસ છે, આત્માને તપાવવામાં રસ નથી. પ્રાયશ્ચિત વિનય વયાવચ સ્વાધ્યાય ધ્યાન અને કાયસર, આ અભ્યંતર તપની અંદર જીવને બહુ ઓછો રસ છે. બહારનું જે તપ છે, અંશન અવરોધરી વળગીને, એની અંદર બહુ રસ પડે છે. કેમ કે બહાર જોઈ શકે લોકો અને તમને સાતા પૂછી શકે, તમારા વખાણ કરી શકે, તમને તપસ્વી તરીકે બિરદો આવી શકે, તમને માન આપી શકે તપસ્વી તરીકે. અભ્યંતર તપની અંદર એને ખબર બી ના પડે કોઈને, તો તમને શું માન આપે ને કેવી રીતે તમને બિરદ આવે, એટલે તમને એમાં રસ ના હોય. આ બી એક છૂપો અહંકાર આપણો અંદર પડ્યો પડ્યો આપણને આ રીતે ભમાવે છે, ભ્રમાવે છે. જો અહીં પ્રધાનપણે બાહ્ય તપ સમજવાનું છે. સંતોષપૂર્વક જીવન જીવવું હોય તો દુઃખો વેઠવા જ પડે છે. અનુકૂળતાઓ બધા પ્રકારની ન મળવાથી પ્રતિકૂળતાઓ સહન કરવાની ટેવ પાડવી જ પડે છે. તે માટે તપ ધર્મનું સેવન ઉત્તમ ઉપાય છે. મોહની પરાધીનતાથી આ જીવે ઘણા દુઃખો વેઠ્યા છે, પરંતુ સંતોષ ગુણ મેળવવા માટે બુદ્ધિપૂર્વક સમજી વિચારીને દુઃખો વેઠવાનું બળ ગુરુગમ દ્વારા આ તપ ધર્મથી જ આવે છે. જીવનની જરૂરિયાતો ઘટાડ્યા વિના સંતોષ ગુણ ન આવે, ન આવે, ન આવે. અને જરૂરિયાતો ઘટાડવા તપ ધર્મનું આ સેવન આવશ્યક છે. વસ્તુની અપ્રાપ્તિ થઈ હોય ત્યારે તો ત્યાગી છીએ જ, હે ને? પરંતુ વસ્તુ ઘરમાં હોવા છતાં તેના ઉપરની મૂર્છા ઓછી કરીને જ્ઞાનેશ્વર પરમાત્માની આજ્ઞા અનુસાર તેનો ત્યાગ કરીએ, એ જ સાચો તપ છે. આવો તપ વારંવાર ગુરુવર્ગના વ્યાખ્યાન શ્રવણ અને સહવાસથી આવે છે. તે જ ભવે મોક્ષે જનારા મહાત્માઓ પણ કર્મક્ષય માટે આ તપ ધર્મ આચરે છે. શ્રી તીર્થંકર પરમાત્મા મહાવીરદેવે 12.5 વર્ષ સુધી ઘોર તપસ્વીરા કરી હતી, તો મારે તો કર્મ ખપાવવા માટે તપ ધર્મ આચરવો જ જોઈએ એવું આ બીજી દ્રષ્ટિમાં આવેલા જેમણે સમજાયા છે. શૌચ, સંતોષ અને તપ ધર્મ આ ત્રણ નિયમો જીવનમાં આવ્યા પછી સ્વાધ્યાય ગુણ પ્રાપ્ત કરવું આવશ્યક છે. હવે સ્વાધ્યાયનું મહત્વ આવે છે. જૈન શાસ્ત્રોનું ગુરુદેવો પાસે વારંવાર અધ્યયન કરવું તે સ્વાધ્યાય કહેવાય. આ સ્વાધ્યાયથી યથાર્થ તત્વજ્ઞાન પ્રગટે છે. મન અને જીવન અતિશય નિર્મળ થાય છે. નિરંતર સ્વાધ્યાય રમણતાના કારણે માનસિક વિકારો, વાસનાઓ અને ક્લેશો નિર્મૂળ થઈ જાય છે. આ સ્વાધ્યાયના 5 ભેદ છે: વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. બરાબર, ગીતાર્થ યોગી મહાત્માઓ પાસે શાસ્ત્ર અધ્યયન કરવું તે વાંચના. અર્થશ્રવણ કરતાં ઉત્પન્ન થયેલી શંકાઓ પૂછવી તે પૃચ્છના.
સૂત્ર અને અર્થનું વિસ્મરણ ન થાય તે માટે વારંવાર અભ્યાસ કરવો તે પરાવર્તન, અને સૂત્ર અને અર્થ સંબંધી વિશિષ્ટ ચિંતન મનન કરવું તે અનુપ્રેક્ષા, અને પાંચમું યોગ્ય આત્માઓની સમક્ષ ધર્મની પ્રરૂપણા કરવી તે ધર્મકથા. આ પંચમી સ્વાધ્યાય. ગુરુ વર્ગ પ્રત્યે પ્રેમ જાગ્યો છે તેઓએ જ ધર્મના બીજ આ જીવમાં રૂપ્યા છે. તેના કારણે આ જીવ ધર્મગુરુઓ પ્રત્યે આકર્ષાયો છે. તેઓ પાસેથી જૈન શાસ્ત્રોનો સતત અભ્યાસ આ જીવ કરે છે. પાંચે પ્રકારના ઉપરોક્ત સ્વાધ્યાય દ્વારા અનાદિનું જામી ચૂકેલું અજ્ઞાન આ જીવ દૂર કરે છે. અજ્ઞાનની ભયંકરતા હવે આ જીવને સમજાય છે. મુમુક્ષુ જીવની આત્મદ્રષ્ટિ કંઈક અંશે વધારે ખુલી છે. તેથી અજ્ઞાન જ સર્વદોષોનું મૂળ ભાસે છે. તેને દૂર કરવા નિરંતર પ્રયાસ કરે છે. હવે તે જીવને સમજાય છે કે દુઃખ કરતાં પણ અજ્ઞાન વધુ દુઃખદાયી છે. શરીર અને મનના દુઃખ કરતાં પણ અજ્ઞાનનું દુઃખ બહુ ભયંકર છે. જીવને આડે રસ્તે, ઊંધે રસ્તે, ખોટા રસ્તે લઈ જનાર આ અજ્ઞાન છે. પ્રાપ્ત થયેલું દુઃખ ક્ષણવાર પૂરતું જ દુઃખ આપે છે, પરંતુ અજ્ઞાન અને તેનાથી કરાયેલા પાપો દ્વારા અનંતકાળ દુઃખ આપે છે. આવી સમજ આ દ્રષ્ટિમાં ગુર્ગમથી આ સાધક જીવને આવે છે. તેથી સતત સ્વાધ્યાય મગ્ન જ વર્તે છે. માટે તો સાધુ સાધુને 15-15 કલાકના સ્વાધ્યાય કીધા છે. ખ્યાલ આવે છે? તત્વચિંતન, મનન, અનુપ્રેક્ષા, આ બધું 15-16 કલાક સાધુ જીવનમાં હોય છે. આપણા જીવનમાં 1-2 કલાક તો હોય કે નહીં? દરરોજ ના. સ્વાધ્યાયની મગ્નતાથી આવું તત્વ બતાવનારા મૂળભૂત તત્વ સ્વરૂપ વિતરાગ દેવ ઉપર અર્થાત ઈશ્વર પર પરમ પ્રેમ બહુમાન પ્રગટે છે. આ જીનવાણી પ્રત્યેનું બહુમાન પ્રગટે તો જીવનું કલ્યાણ થાય. જેને પ્રતિમા પ્રત્યે બહુમાન આવે છે, પણ જેને વાણી પ્રત્યે બહુમાન એટલું આવે છે? બોલો. હવે કોઈ પ્રશ્ન હોય તો લઈ, નહીં તો પછી પાંચમું ઈશ્વર ધ્યાન. તેજસભાઈ, ગિરીશભાઈ પ્રણામ. આમાં તમે સાધુ જીવનમાં જે 5 પ્રહરનો સ્વાધ્યાય કહ્યો ને, એટલે આપણે એમ જ ગણવાનું ને કે જ્યારે એ લોકો વિહાર ના કરતા હોય ત્યાર પૂરતો આ નિયમ હશે ને? કેમ કે એટલે વિહાર વખતે તો એ લોકોએ શાંતિથી રસ્તા ઉપર જોઈને જ ચાલવાનું, બીજું કઈ બોલવાનું નહીં, સ્વાધ્યાય નહીં કરવાનું, વિચારવાનું નહીં, કઈ નહીં કરવાનું ને? બરાબર. ઓકે, વિહાર તો 1-2-3 કલાક નો હોય ને? એ મને નથી ખબર, કેમ કે હું ક્યારેક સાંભળું ને, એટલે રત્ન સુંદરજી મહારાજ નું કહેતા હતા કે ક્યારેક એ લોકો દિવસના 30 કિલોમીટર નો કેવો વિહાર કરતા હોય. એમાં તો સહેજે કદાચ ખબર નહીં 8-10 કલાક નીકળી પણ જતા હોય, એટલું લાંબુ કરતા હોય તો વચ્ચે કદાચ આરામ કરે, મને નથી ખબર વધારે. પણ મને એ પણ નથી ખબર કે સ્ટાન્ડર્ડ વિહાર કેટલો હોય છે. સ્ટાન્ડર્ડ વિહાર 8-10 કિલોમીટર નો. ઓકે, પછી ક્યારે ઉગ્ર વિહાર કરે ત્યારે 15-17 કલાક, અમે 17 કિલોમીટર કે 20 કિલોમીટર થાય. 30 કિલોમીટર તો બહુ રેર, ખૂબ રેર. ઓકે, કોઈ એવી આપત્તિ આવી પડી હોય કે એવી કઈ વસ્તુ બની હોય તો જ એટલો લાંબો વિહાર હોય, નહીં તો ના હોય. એટલે 8-10 કલાક નો જે હોય, અરે 8-10 કિલોમીટર એ લગભગ 3-1 કલાક કદાચ ચાલે, કે એ લોકોને કદાચ ઉઘાડા પગે બી ચાલવાનું હોય તો કદાચ વાર વધારે લાગે. એમને આપણા કરતા વધારે બહુ તેજ થી ચાલતા હોય. ઓકે, એટલે લગભગ 1 કલાકમાં એ લોકો 3-4 કિલોમીટર કાપે. એટલે 3-1 કલાક જેટલો થયો. 2-3 કલાક, 3 કલાક, 1 પ્રહર જેટલું થયું. ઓકે, થેન્ક યુ. બીજા પ્રશ્ન. ઓકે, તો હવે ઈશ્વર ધ્યાન. આ કારણે સ્વાધ્યાય દ્વારા આ જીવ ઈશ્વર
ઈશ્વરના ધ્યાનમાં મગ્ન બને છે. સદગુરુ પાસે સાચું તત્વ સમજાતા પરમાત્માની ઉપકારિતા મગજમાં આવતા એટલે મનમાં આવતા ઈશ્વર સમર્પણતા આ જીવમાં પ્રગટે છે. પરમાત્માના આ શાસનની પ્રાપ્તિ મહારત્ન નિધિ સમાન છે. ફરી ફરી પ્રાપ્ત થવી અતિશય દુર્લભ છે. આ પરમાત્માનું શાસન જ સંસારથી તારનાર છે એમ સમજીને ગુરુજીએ બતાવેલા માર્ગે પરમાત્માની આજ્ઞામાં લયલીન આ જીવ બને છે, તલ્લીન બની જાય છે. આ પ્રમાણે તારા દ્રષ્ટિમાં ગોમય અગ્નિના પ્રકાશ સમાન જ્ઞાન અને શૌચાદી પાંચ પ્રકારના નિયમો સ્વરૂપ યોગ અંગની પ્રાપ્તિ થાય છે. આત્માની શુદ્ધિ તરફનું લક્ષ્ય બંધાયું હોવાથી અને તે તરફ દ્રષ્ટિ ઢળી હોવાથી તેવા યોગીઓની કથા પ્રત્યે પ્રેમ, યોગીઓ પ્રત્યે બહુમાન, તેઓ પાસેથી તત્વ શ્રવણની રુચિ, દેવગુરુ પ્રત્યે સમર્પણ ભાવ, શૌચ આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાય આદિ ગુણોની રુચિ ઇત્યાદિ શુભ ભાવો આ દ્રષ્ટિમાં જીવને પ્રાપ્ત થાય છે. બરાબર, ચાલો હવે આગળ કંઈ પ્રશ્ન હોય તો લઈએ, નહીં તો બીજી પદ. હા ગિરીશભાઈ, પ્રણામ. પ્રણામ, બોલો. હા, હવે આને લગતું એક બે મને જરા એક બે પંક્તિ સમજવી હતી જ્ઞાન માટે. કે એક એક પાંચમના એક સ્તવનમાં આવે છે કે કપટ ક્રિયા મન રંજની રે, મૌન વ્રત બગ ધ્યાન સલુણા. એટલે જરા હે, બહુ સરસ છે. તો હા સમજવું હતું અને પછી હું બીજું કહું તમને. શું કીધું પેલા? કપટ ક્રિયા. કપટ ક્રિયા એટલે માયા રાખીને ક્રિયા કરે. યા, અંદર ભાવ જુદો હોય, બહાર દેખાડે જુદો. ઓકે, એને કપટ ક્રિયા કહેવાય. અને પછી બીજો એની સાથે મન મૌન વ્રત બગ ધ્યાન સલુણા. હા, આમ મૌન રાખ્યું હોય પણ અને પોતે ધ્યાનમાં હોય એવું કે, પણ હોય કેવું, બગલાના ધ્યાન જેવું. અગલો ધ્યાન કરીને બેઠો હોય ને, એને તો માછલી ઉપર ધ્યાન હોય ને, જેવી માછલી દેખાય ઝડપે. એટલે આવું ધ્યાન જેને હોય એને ખરેખર તો કોઈ લાભ માટે ધ્યાન કરે છે, કોઈ ભૌતિક કે પૌદ્ગલિક લાભ માટે એ ધ્યાન કરે છે. આવું ધ્યાનનો દેખાવ કરે છે. ક્રિયામાં પણ કપટ છે જે ક્રિયા કરે છે એમાં પણ, અને ધ્યાનની અંદર પણ આ પ્રમાણે. હા, પછી બોલો. પછી મત્સરી ખર મુખ ઉજ્જવલે રે, કરતા ઉગ્ર વિહાર સલુણા. મત્સરી ને, મત્સરી કીધું ને, મત્સરી. હા, એટલે હું એટલે શું છે, એને ઈર્ષ્યા છે કે જો આ આ વ્યક્તિ આટલો વિહાર કરી શકે છે તો હું એનાથી પણ વધારે વિહાર કરું, એવું માની એવું હૃદયમાં રાખી અને વિહાર વધુ કરે છે કોઈને બતાવવા માટે, કોઈનાથી ઈર્ષ્યા પામીને. ઈર્ષ્યા પામી અને પાપ શ્રવણ કરી દાખિયા રે, ઉત્તરાધ્યયન મોજાર સલોડા. ફરી શબ્દ બોલતો. પાપ શ્રવણ, પાપ શ્રવણ કરી દાખિયા રે. આમ મોઢેથી આમ બહારથી ઉત્તરાધ્યયન સૂત્ર નું વ્યાખ્યાન આપતા હોય ભાઈ સાધુ, અને અંદરથી તો આખી વસ્તુ જુદી જ હોય ની, સમજ. એને પાપમય પ્રવૃત્તિ અને પાપમય વૃત્તિ અંદરથી હોય અને બહારથી જાણે આપણે કહે છે ને કે પોથી મના રીંગણા જેવું, બહારથી ધર્મ પ્રવચન કરતો હોય, અંદર શું હોય પોતાની અંદર એ જુદું જ હોય કંઈક. એટલે આ બધું આ જે બધી વસ્તુ કહી ને એ જે લોકો અંદરથી જુદા અને બહારથી જુદા એનું આ વર્ણન કર્યું છે. એટલે આખા સ્તવનનો સાર તો એ છે કે આપણે સરળ બનો જુદા છે.
આ આ તો તું માયા કપટ કહેવાય, અને માયા કપટીનો ક્યારે બી મોક્ષ ન થાય. ધર્મમાં માયા કપટીનો ધર્મ કહેવાય જ નહીં, એ ધર્મ કરી જ ના શકે, ધર્મનું પરિણામ એને હોય જ નહીં. એટલે છેલ્લે એક લીટી એમ એક પંક્તિ મૂકી છે કે જેમ જેમ અરિહા સેવિયરે તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા. હા, હવે અત્યાર સુધી આ જે અજ્ઞાન હતું એના કારણે આ બધી પ્રવૃત્તિ કરી, હવે તમે ભગવાનને તમે જેવી જેવી એમની સેવના એટલે એમને એમને સમર્પણ થાવ એમની દેશનાને અથવા એમની વાણીને અથવા તો એમને તમે સ્વીકારો તમારા હૃદયની અંદર પરમાત્માની વાણીને, તેમ તેમ તમારી અંદર શુદ્ધિ થતી જાય, તેમ તેમ તમને ધર્મ અંદર પરિણામ પામે. હરિહા હરિહા એટલે હરિયંત પરમાત્માને તમે જેવા સાચા હૃદયપૂર્વક સેવો એમની એમની જીનવાણીનું શ્રવણ તમે એ રીતે કરો કે જે તમને અંદર પરિણામ પામે, અને જો પરિણામ પામે તો તમારી આ ઉપર જે કપટ ભરી જે બધી વ્યથાઓ સમજાવી એ કપટ તમારું દૂર થાય, માયા દૂર થાય, માયાચારી પણ દૂર થાય, અને તમે સરળ બની અને ધર્મને તમારા તમારા હૃદયની અંદર તમે પ્રગટ કરી શકો. જ્યારે જ્યારે પાંચમનું સ્તવન કહીએ ને આ પ્રતિક્રમણમાં ત્યારે એટલો ભાવ પરમાત્મા પ્રત્યે આવે ને ગુરુ પ્રત્યે બી આવે, પણ હવે તમે જરા વધારે સમજણ આવી ને એટલે વધારે સરસ આપણને વધારે અહો ભાવ આવશે. બરાબર બરાબર. પ્રણામ, થેન્ક યુ. તો બીજી કડી છે. નિયમ પંચ અહિયાં સંપજે મન મોહનજી, નહીં ક્રિયા ઉદ્વેગ જિજ્ઞાસા ગુણ તત્વની પણ નહીં નિજ હટટેક. જો હવે આ તારા દ્રષ્ટિમાં ઉપરોક્ત પાંચ નિયમ પ્રાપ્ત થાય છે, ક્રિયા તરફ ઉદ્વેગ ભાવ હોતો નથી, કંટાળો નથી આવતો, એમ ક્રિયામાં હોંશે હોંશે કરે છે ક્રિયા, કરવા ખાતે નથી કરતો, મારે નિયમ છે માટે કરી લેવાનું એમ નહીં, મને ગમે છે માટે કરવું કરું. સામાયિકનો નિયમ લીધો હોય, નકારવાળીનો નિયમ લીધો હોય એટલે પછી નકારવાળી ગણી લેવાની, સામાયિક કરી લેવાનું, પ્રતિક્રમણનો નિયમ લીધો પ્રતિક્રમણ કરી લેવાનું, એવું નહીં, પણ મને ગમે છે સામાયિક કરવી, ગમે છે નવકારવાણીમાં મારું ધ્યાન રહે છે, અને પ્રતિક્રમણમાં પણ મારું સૂત્રો તરફનું ધ્યાન રહી અને સૂત્રોની અંદર કહેલા જે અર્થો છે એ પણ મને અંદર ઉતરે છે, આ રીતે હું કરું છું. કરું એક તમને ગમતી મૂવી જોઈ આવો અને પછી કોઈ એના વિશે પૂછે તો કેવા આમ ઉત્સાહપૂર્વક તમે એનું વર્ણન કરી શકો છો, એવું વર્ણન તમે કરી શકો સામાયિક પ્રતિક્રમણ કર્યા પછી, કે સામાયિકમાં આ સૂત્રો આવ્યા એની અંદર એનો અર્થ આ હતો, કે પ્રતિક્રમણના આ સૂત્રો હતા એમાં સૂત્રોનો અર્થ આ હતો, એમાં મને આ આનંદ આવ્યો, કહી શકો? બોલો. તો ક્રિયા તરફ ઉદ્વેગ ભાવ હોતો નથી, યથાર્થ તત્વને જાણવાનો જિજ્ઞાસા ગુણ પ્રગટે છે. હમણાં આપણે પ્રતિક્રમણના સૂત્રોનો અર્થ ચાલે છે મંગળવારે, રાઈટ? તો અર્થોને સમજીને અંદર ઉતારો જ, આપણે એક વખત અર્થ કરી ગયા છે, આ બીજી વાર ચાલે છે, આ તો વધારે ઊંડાણથી સમજાવે છે અસેન્દ્રભાઈ. તો એને પણ તમે સમજી અને અંદરથી એનો ભાવ પ્રગટ કરવાનો છે, એમને આપણે અર્થ સમજી નથી લેવાના, અર્થમાંથી ભાવ પ્રગટ થવો જોઈએ. યથાર્થ તત્વને જાણવાનું જિજ્ઞાસા ગુણ પ્રગટે છે, અને પોતાની માન્યતાનો હઠાગ્રહ બિલકુલ હોતો નથી. હઠાગ્રહ, દુરાગ્રહ, મતાગ્રહ, સત્યાગ્રહ, આ બધા આગ્રહો જ્યાં સુધી
જીવને છે ત્યાં સુધી જીવનું ઠેકાણું નહીં પડે નહીં પડે નહીં પડે. ચાલો સમજાવે છે. આ તારા દ્રષ્ટિમાં ઉપરોક્ત શૌચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર ધ્યાન એમ પાંચ પ્રકારના નિયમો આ જીવને પ્રાપ્ત થાય છે. તથા પહેલી મિત્રા દ્રષ્ટિમાં ખેદ દોષનો ત્યાગ જેમ આવે છે તેમ બીજી દ્રષ્ટિમાં ઉદ્વેગ દોષનો જીવનમાં ત્યાગ પ્રાપ્ત થાય છે, જેથી ધર્મક્રિયા આચરવામાં ઉદ્વેગ થતો નથી. ખેદ એટલે ધર્મક્રિયા કરવાની ઈચ્છા ન થવી અને ક્રિયાઓ તરફ રુચિ જ ન થવી, અને ઉદ્વેગ એટલે પ્રારંભેલી ક્રિયામાં કંટાળો થાક તિરસ્કાર થવો. તે ખેદ નામનો દોષ ધર્મક્રિયા આરંભ્યા પૂર્વે હોય છે અને ઉદ્વેગ નામનો દોષ ધર્મક્રિયા આરંભ્યા પછી હોય છે. આ બે ભેદનો સમજી લો બરાબર. ખેદ હોય ત્યાં ઉદ્વેગ અવશ્ય હોય જ. તમને રુચિ જ ના હોય તો ત્યાં કંટ્રોલ આવવાનું જ છે તમને. પરંતુ ઉદ્વેગ હોય ત્યાં ખેદ હોય પણ ખરો અને ન પણ હોય. પ્રથમ એવી મિત્રા દ્રષ્ટિ આવ્યા પહેલાં ધર્મક્રિયાઓ ગમતી જ ન હોવાથી ખેદ અને ઉદ્વેગ એમ બંને દોષો હતા. પરંતુ મિત્રા દ્રષ્ટિ આવતા ધર્મક્રિયાઓ કરવાની ઈચ્છા પ્રગટે છે, ક્રિયાઓ કરવાની રુચિ થાય છે, પરંતુ અભ્યાસ ન હોવાથી ધર્મક્રિયાઓમાં કંટાળો આવી જાય છે, થાય છે ને, અથવા કોઈની પરવશતાથી ધર્મક્રિયામાં જોડાયા છે તો પણ યોગ દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી હોવાથી તે ધર્મક્રિયામાં ઈચ્છા પ્રીતિ પ્રગટ થઈ જ જાય છે. પરંતુ લાંબો કાળ ચાલવાથી અથવા તેવા પ્રકારનો ક્રિયાનો અનુભવ ન હોવાથી કંટાળી જવાય, થાકી જવાય એવું બને છે. કારણ આપણે સ્વાધ્યાય બેઠા હોઈએ, પછી બરાબર ટાઈમ થાય 9:30 એટલે ઘડિયાળ તરફ દ્રષ્ટિ જાય ને, આપણે સ્વાધ્યાય રમવા બેઠતા હતા ખબર પડતી હતી લોકોની સામે આપણે ઘડિયાળ પર દ્રષ્ટિ જાય, એમ થાય કે હવે ટાઈમ થઈ ગયો પૂરું કરે તો સારું હે ને. પરંતુ બીજી તારા દ્રષ્ટિમાં આ જીવ આવે ત્યારે પોતાને જ હોશ વિશેષ હોવાથી તેથી ધર્મક્રિયાની હાર્દિક રુચિ વિશેષ હોવાથી કંટાળો કે તિરસ્કાર થતા નથી. આ રીતે બીજી દ્રષ્ટિમાં આ જીવને ધર્મક્રિયાઓમાં ખેદ અને ઉદ્વેગ એમ બંને દોષો હોતા નથી, પરંતુ અખેદ અને અનુદ્વેગ હોય છે. આ ધર્મક્રિયાઓ પંચેન્દ્રિયના ભાવમાં, માનવ ભાવના ભાવમાં, જૈન કુળમાં અને સંસ્કારી ઘરોમાં શક્ય છે. આત્માનું હિત કલ્યાણ કરનારી આ ધર્મક્રિયાઓ છે, તેથી કંઈક કંઈક મુશ્કેલીઓ પણ આવે તેનો સામનો પણ કરવો પડે. આવા સમયે જો ઉદ્વેગ કરીએ તો આત્મસાધના ફરી શક્ય જ ક્યાંથી બને. આ ભાવ, આ કુળ, આ ઘર પૂર્ણ થતાં જ હાથમાં આવેલી બાજી પૂર્ણ થઈ જ જવાની, આવો ખ્યાલ આ દ્રષ્ટિવાળા જીવને આવે છે. તેથી અલ્પ પણ ઉદ્વેગ પામ્યા વિના ધર્મક્રિયાઓ આચરે છે તથા તે ક્રિયાઓના પ્રેમને લીધે તેનું રહસ્ય જાણવા જિજ્ઞાસા ગુણ પ્રગટે છે. આ મહત્વનો ગુણ છે. તત્વ જિજ્ઞાસાનો ગુણ બહુ જ મહત્વનો ગુણ છે. પ્રથમ દ્રષ્ટિકાળે આ જીવને મુક્તિ તરફ અદ્વેષ ગુણ પ્રગટ્યો અને આ બીજી દ્રષ્ટિમાં તત્વ જાણવાની, મુક્તિનું સ્વરૂપ જાણવાની અને મુક્તિના ઉપાયભૂત રત્નત્રયની સાધના જાણવાની જિજ્ઞાસા વિશેષ પ્રબળ બને છે. આ કારણથી ગુરુવર્ગનો સંપર્ક વધે છે, વ્યાખ્યાન શ્રવણ વધે છે, જ્ઞાની અને વૈરાગી ગુરુવર્ગની શોધમાં આ જીવ પ્રવર્તે છે. સામાન્યપણે જે વિષય તરફ દ્વેષ અને ઉદ્વેગ હોય તે વિષય પ્રત્યે જિજ્ઞાસા થતી નથી, અને જે વિષય પ્રત્યે દ્વેષ અને ઉદ્વેગ નાશ પામી જાય છે તે વિષય પ્રત્યે વધુ તીવ્ર જિજ્ઞાસા પ્રવર્તે છે. ખ્યાલ આવે? એ જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ યોગ.
तो सदगुरु ओळखाय, तो धर्म ओळखाय, तो आत्मा ओळखाय। जीना सा जो अंदर थी क्यूरियोसिटी अने आश्चर्य बहु मोटी बात छे। जो एम अहीं मुक्ति प्रति अद्वेष अने अनुद्वेग होवाथी तत्व जिज्ञासा तीव्र बने छे। ज्यां ज्यां ज्ञानीओनो योग मळे त्यां त्यां धर्म श्रवण करवानी इच्छा प्रबल बने छे। आ रीते तत्व जिज्ञासा वधता अने जेम जेम तत्व समझाय तेम तेम परमानंद अनुभवता पोताने पोतानो अभ्यास अने अनुभव आवी तत्वनी बाबतमां अपूर्ण अधूरो नहिवत जणाता पोताना मनमान्य आग्रहो कदाग्रहो हठाग्रहो हृदयमांथी चाल्या जाय छे। एक वस्तु नक्की छे कि ज्यां सुधी आ हृदयनी अंदर आपणा मननी अंदर आवा आग्रह पड्या हशे त्यां सुधी तत्व परिणाम पामवानुं नथी। अने ज्ञानी गीतार्थोना चरणोमां वधारे ने वधारे समर्पित भाववाळो आ जीव बने छे। मोक्ष मार्गमां प्रवृत्ति बेनी घटे एक गीतार्थनी અને ગીતાર્થના આશ્રયવાળની, ત્રીજા કોઈની મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ ઘટતી શકતી નથી। જો અને જ્ઞાની ગીતાર્થોના ચરણોમાં વધારે ને વધારે સમર્પિત ભાવવાળો આ જીવ બને છે। અનાદિકાળથી સરસ્વતી આ જીવને પોતાને જ વધારે જણાય છે। ખ્યાલ આવે? ધન બીજાનું ને સર જ્ઞાન પોતાનું, હંમેશા બધાને સારું લાગે, વધારે જ દેખાય। ધન બીજાનું વધારે દેખાય, પોતાની પાસે ગમે તેટલું ધન હોતું હોય, અને જ્ઞાન પોતાનું જે ગમે તેટલું ઓછું હોય તો પણ પોતાને વધારે લાગે, પોતાને જ્ઞાની માને। તેથી તત્વની બાબતમાં આ જીવ અપૂર્ણ સર્વતા અજાણ હોવા છતાં મિથ્યાત્વ મોહના ઉદયને લીધે પોતાની જાતને પૂર્ણ માની બેસે છે। તમને ખબર છે ને, 12મા ગુણસાગરના અંત સુધી જીવ અજ્ઞાની છે, અને આપણે અહીંયા જીવ પહેલે ગુણસાગર કે હોય તો પણ પોતાની જાતને જ્ઞાની માને છે। હા, તેથી શક્તિ સંપન્ન જ્ઞાનીઓ વાસ્તવિક તત્વ સમજાવે તો પણ પોતાના હઠાગ્રહને આ જીવ મોહની તીવ્રતાના કારણે મુકતો નથી। તારા દ્રષ્ટિ આવતા મોહ મંદ થવાથી આ મુમુક્ષુ આત્માઓ જ્યારે જ્યારે સમર્થ ગુરુઓનો યોગ સાંપડે છે ત્યારે ત્યારે જિજ્ઞાસા પ્રબળ બની હોવાથી પોતાની અપૂર્ણતા મનમાં સ્વીકારી લઈ હઠાગ્રહ ત્યજી દે છે અને આત્મકલ્યાણના ઉપાયો અને પરમાર્થ તત્વ તે ગુરુ પાસેથી મેળવે છે। જે ગુરુ આપણને જે વસ્તુ આપી શકે તે ગુરુ પાસેથી મેળવવી એટલી સરળતા આપણામાં હોવી જોઈએ। જેમ ભૂખ હોય તો જ ભોજન રૂચે, આપણને ભૂખ છે જ્ઞાનની કે આત્માને સમજવાની કે આત્માને પામવાની, ભૂખ જાગવી જોઈએ તો જ, નહીં તો નહીં બને। તેમ જિજ્ઞાસા હોય તો જ તત્વજ્ઞાન રૂચે, માટે જિજ્ઞાસા એ તત્વજ્ઞાનનું મૂળ છે અને હઠાગ્રહ એ તત્વજ્ઞાનનું પ્રતિબંધક છે। આ જીવ મંદ મિથ્યાત્વી થવાથી જિજ્ઞાસાની પ્રબળતાએ હઠાગ્રહ રૂપે પ્રતિબંધકને દૂર કરી તત્વજ્ઞાનની પ્રાપ્તિરૂપ કાર્ય સાધે છે। આ મંદ મિથ્યાત્વી કેવી રીતે બન્યો? અનંતાનુબંધી કશાય જ્યારે સંજોલની કક્ષાનો બને છે ત્યારે એનું મિથ્યાત્વ કંઈક મંદ બને છે। આગ્રહો બધા છૂટી જાય છે, અને તેઓ જ એને પ્રાપ્તિ કરે છે। આ પ્રમાણે ક્રિયા કરવામાં ઉદ્વેગનો અભાવ, તત્વ જાણવાની જિજ્ઞાસા અને પોતાના હઠાગ્રહનો ત્યાગ
આ ત્રણ ગુણો આ દ્રષ્ટિમાં આવે છે. બોલો, આ ત્રણ ગુણો આપણામાં છે તો માનીએ આપણે કે આપણામાં આપણે આ દ્રષ્ટિમાં આવ્યા, આ દ્રષ્ટિમાં આવનારા જીવમાં પ્રગટે છે. તો લોકોત્તર એવા જૈન ધર્મની આરાધના કરનારા, આ લૌકિક ધર્મ નથી. જૈન એટલે ભગવાને બતાવેલો ધર્મ. આપણે કહીએ છીએ ને કેવડી પ્રવૃત્તિ ધર્મ, તો કેવડી પ્રવૃત્તિ ધર્મ એ લોકોત્તર ધર્મ છે. ક્યારે કરનારા સાધક આત્મામાં આ ત્રણ ગુણ હોવા જરૂરી છે. આ ગુણો વિના સાચી તત્વ પ્રાપ્તિ થતી નથી. પોતાનો હઠાગ્રહ જોરમાં હોય છે ત્યારે સાચું તત્વ સમજાવનાર ગુરુ ગમતા નથી. પરંતુ પોતાના હઠાગ્રહને પોષે, પોતાની મન માની હોય ને એ કરવા મળે જ્યાં, એવા ગુરુઓ ગમે. તેવી વાત કરનારા ગુરુ પાસે જ જાય અને તેવા અગીતાર્થ ગુરુને ગીતાર્થ ગુરુ માની લઈ તેમનું નામ વટાવી પોતાના હઠાગ્રહમાં મજબૂત થયો છતો મોહાંધ બને છે. હઠાગ્રહ રાખીને જિજ્ઞાસા દર્શાવવી એ એક પ્રકારનો દંભ જ છે. આવી ભાવનાથી જીવનું કલ્યાણ થતું નથી. આગ્રહ મુક્ત અવસ્થા વિના સાચી જિજ્ઞાસા આવતી નથી અને સાચી જિજ્ઞાસા વિના તત્વજ્ઞાન થતું નથી. તેના વિના આત્મકલ્યાણ સાધી શકાતું નથી. એમ સમજી ઉત્તમ આરાધક આત્માઓએ હઠાગ્રહ કદાગ્રહ ત્યજીને જ્ઞાની ગીતાર્થોના શરણમાં જવું એ જ સાચો કલ્યાણનો માર્ગ છે. આ જ વાત ગ્રંથકાર અવધારે સ્પષ્ટપણે હવે પછીની કથામાં સમજાવે છે. બોલો, કોઈને પ્રશ્ન છે આમાં? પ્રશ્ન દેખાતા નથી. નહી, સમજાઈ ગયું ને બધાને? પછી વિચાર કરી આવશે. હાજી, પછી વિચાર કર્યા પછી આવશે પ્રશ્ન. મેબી એહ દ્રષ્ટિ હોય વર્તતા મને મોહન રે, યોગ કથા બહુ પ્રેમ મને મોહન રે, અનુચિત તેહન આચરે મને મોહન રે, વાળ્યો વડે જીમ હેમ મને મોહન રે. આ બહુ સરસ પંક્તિ છે, વાળ્યો વડે જીમ હેમ. આ તારા દ્રષ્ટિમાં આત્માને યોગ સંબંધી કથાઓ પ્રત્યે અતિશય પ્રેમ વર્તે છે. અનુચિત આચરણ આ આત્મા આચરતો નથી, જે ઉચિત હોય તે જ કરે છે. તથા ગુરુવર્ગ દ્વારા તત્વ માર્ગ સમજાવતા સુવર્ણની જેમ વાળ્યો વળે છે. અક્કડ નથી રહેતો એ વિવેચન. આ દ્રષ્ટિમાં આવનારા આત્માને તત્વ જાણવાની જિજ્ઞાસા વધી છે. હવેની અંદરથી જિજ્ઞાસા થાય છે, રુચિ ઉત્પન્ન થઈ છે ને, આત્મકલ્યાણ સાધવાની ભૂખ લાગી છે. ચાલો, સાચી ભૂખ થઈ છે આપણને? આપણી જાતને આ પ્રશ્ન કરવાનો છે. આપણે મને સાચી ભૂખ થઈ છે, મને આત્માની પ્રાપ્તિ, આત્મસાધનાની પ્રાપ્તિ માટે, આત્મજિજ્ઞાસાની પ્રાપ્તિ માટે સાચી ભૂખ થઈ છે? સાચી ભૂખ લાગે તો જે કંઈ તમને આપવામાં આવે એ પ્રેમથી તમે આરોગી જાઓ, હે ને? સંતાર પ્રત્યેનો રાગ પ્રેમ મંદ પડ્યો છે, મોક્ષ તરફનો પંથ કાપવાની તાલાવેલી લાગી છે, એટલે જ્યાં જ્યાં જ્ઞાની ગુરુનો યોગ સાંપડે ત્યાં ત્યાં હૃદયના ભાવપૂર્વક જાય છે. યોગ ધર્મની આત્માને મોક્ષની સાથે જોડે તેવા ઉત્તમ ઉપાયોની કથાઓ જ્યાં ચાલતી હોય ત્યાં સાંભળવા અને હૃદયમાં ધારવામાં અતિશય પ્રેમ વર્તે છે. પ્રેમ અને બહુમાનપૂર્વક યોગ કથા સાંભળવાની જિજ્ઞાસા ધરાવે છે. તેથી ઉત્તમ યોગ કથા સંભળાવનારા યોગીઓ પ્રત્યે પણ અતિશય પ્રેમ બહુમાન વર્તે છે. યોગીઓનો પરિચય વધારે છે, સહવાસ વધારે ગાઢ બનાવે છે. પંચ મહાવ્રતધારી સંસારના ત્યાગી જિનેશ્વર પરમાત્માની આજ્ઞા અનુસારે વર્તનારા સાધુ સાધુજી મહારાજ સાહેબ પ્રત્યે
अनन्य भक्तिभाव हृदय में राखी तेओनी सेवा वयावच आदि कार्यों में उल्लासपूर्वक भाग ले छे। बोलो समझाणो पछी दाखलो आपे जेम धनना अर्थी ने अर्थनी प्राप्ति क्या थाय केम थाय कई वस्तुना भाव क्या वध्या क्या घट्या इत्यादि कथाओं में रस होय छे। बेसी जाओ छो कम्प्यूटर पर शेरना भाव जोवा माटे हाँ कोना वध्या ने कोना घट्या केम के एमां रस छे एमां रुचि छे एमां कई लाभ दिखाय छे रामत कई लाभ दिखातो नथी लाभ नहीं रुचि नहीं लाभ नहीं तो रुचि नहीं रुचि नहीं तो रस नहीं ठीक नहीं। कामना अर्थी ने विषय भोगों की कथाओं में वधु रस होय छे। तेवी ज रीते आ मुमुक्ष साधक आत्मा ने योग की कथाओं में अतिशय रस होय छे। आ कारण थी योग की कथा वर्ता सावधार वधारे सांभळवा मळे तेना उपायों की गवेषणा में सतत वर्ते मंदिर दर एज चालत होने जो समय मे तरत बेसी जाए तथा गुरुवर्गों सतत परिचय और सहवास से आत्मा मोहनी मंदता वालों बनो तेती पोता ने न साजे तेव वर्तन आजीव करते नहीं वही जो भूल थी कोई अनुचित आचरण सेवाई जाए तो योगी महात्मा मैंने अयोग्य अपात्र समझे योग कथा श्रवण से दूर रखे और जो एम थे तो हूँ भव हारी जाइश। क्यारे एम थे मन की अंदर कि हूँ आ भव हारी जाइश आप आ भव हारी जाइसू यो ख्याल पण आवे छे आम चौंकी उठाय छे रात में तमे ऊँगवाथी जागी जाओ तर आ विचार आए ऊँग उड़ी जाए कि हूँ आ भाव हारी जाइस तो शू थे मारी दशा क्या पटकाई जाइस एवं भय थी अनुचित आचरण त्याग करे अनादिकाल थी मोहनी पराधीनता ने कारण आ जीव अनुचित आचरण करते तो, परंतु योग दशा प्रेम लागवा थी तेनुज लक्ष्य बंधावा थी बधीज कुटेव छूटी जाए घो अपनी कुटेव एक पची एक जुओ अपने के कुटेव अपनी छूटी ये बेरोमीटर है जेम बाल्यावस्था में वर्तो पुरुष रमत रमवा घणो समय काढ़े छे टीवी जोवामा हरवा फरवामा मित्रों की साथ गाम कपाटा मारवामा आ बधाने एक लिस्ट बनावो लिस्ट बनावी एमां केटलो समय तमारो जाय छे ए नक्की करो केटलो समय आपणे एमां जाय छे मोड़ू उठवानुं वहेलू सूवानुं तथा आळसू जीवन जीवानुं इत्यादि होय छे परंतु 25 वर्ष विवाह थता कोईपण जातनी सारी कमाणी वालों धंधो हाथ लगता ऊपर बधुज आचरण छोड़ी दे रमत गमत टीवी जोवानुं हरवा फरवानुं मित्रों साथे वातो करवानुं मोड़ू उठवानुं मेळासर सूवानुं इत्यादि सर्व कुटेव अनुचित आचरण हवे आचरतो नथी घर अने धंधाना व्यवसाय विनानो समस्त समय योग दशानी प्राप्तिना उपायमां ज पसार करे छे। धर्मना रंगथी रंगाई जाय छे हय्यु अतिशय स्वच्छ बनी जाय छे माया मान दंभ और स्पृहा विना थी गुरुवर्ग की दौरवणी प्रमाण नम्र वृत्ति वालों थी जाए बराबर अनुचित आचरण त्याग थी आ आत्मा एट्लो बधो सरल बनी जाए सरल बनया वगर मोक्ष मार्ग में प्रगति नहीं प्रयाण पर नहीं प्रयास पर नहीं योगी महात्माओं ने आ साधक ने सन्मार्गे वाड़वानो खूब सरल थी जाए योगी महात्माओं ते साधकना कल्याण माटे तेने जेम वाड़े तेम वड़ी जाए परंतु दलील के कूतर करतो नथी तेवो आ आत्मा मुमुक्षु बने छे। हवे मुमुक्षु आज बात एक उपमा थी समझावे छे कि वाड़े वड़े जेम हेम हेम एटले सोनू
અગ્નિમાં તપાવેલા લોઢા કરતાં અગ્નિમાં તપાવેલું સોનું વાળવું તથા તેના ઉપર ઘાટ ઘડવા ઘણા સરળ બને છે. તપાવેલું તે સોનું જેમ વાળવું તેમ વળે છે, તેવી જ રીતે આ મુમુક્ષુ આત્માને યોગી મહાત્માઓ જેમ ધર્મ સમજાવે, ધર્મના જેવા જેવા સંસ્કારો આપે, તેવી તેવી રીતે આ આત્મા ગણાતો જાય છે. મળતો નમતો યોગી મહાત્માની વાત સ્વીકારતો થઈ જાય છે. આવા પ્રકારની નમ્ર મનોવૃત્તિ થવાથી યોગી મહાત્માઓ આ સાધકને તત્વ સમજાવવામાં સફળ થાય છે. દિન પ્રતિદિન યથાર્થ તત્વ સમજવાથી સાધ્ય સાધવા પ્રત્યે કરેલા પ્રયાણનો આનંદ અને ધર્મ માર્ગે વાળનારા ગુરુવર્ગ પ્રત્યે પ્રેમ, ભક્તિ, વિનય અને બહુમાન આદિ ઉત્તમ ભાવોની વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે આ દ્રષ્ટિના પ્રભાવે આ જીવમાં આવા આવા ઉત્તમ ગુણોનો આવિર્ભાવ થાય છે. આ ત્રીજી કડી પૂરી થઈ. કોઈ પ્રશ્નો તો લઈએ તો અમે થાય, મને સમય પણ થવા આવ્યો છે. બોલો, કોઈને પ્રશ્ન છે? તેજસભાઈ, મને પ્રશ્ન તો નથી ગિરીશભાઈ, પણ તમે હમણાં જે કહ્યું ને ટાઈમ મેનેજમેન્ટ વિશે, એના જે હું થોડા વખત પહેલા કરતો હતો, અમારે સીપીએ ને એવી પ્રોફેશનલ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રથા છે કે તમે આખા દિવસમાં કંપનીમાં શું કામ કર્યું એનો 0.6 રાખો. એવી રીતે હું, મારે તો કોઈ બોસ નથી, તો પણ હું મારું આખા દિવસ હું લખતો હતો અને મારી જાતને જ એ પ્રેઝન્ટ કરતો હતો કે આપણને ખબર પડે કે આપણે આખા દિવસમાં ક્યાં બેઝિકલી મેઇન તો ક્યાં ટાઈમ બગાડ્યો, એ હવે વધારે ફરીથી કરવા મિત્રો ને મળો, તમારી ફરજો સાચવો, જે કરતા હોય કરો, એટલે પોતાની જાતને તમારે તમારી ટાઈમ શીટ પ્રેઝન્ટ કરવાની તો તમને ખબર પડે. બરોબર, યુ હેવ ટુ ડિસિપ્લિન યોર સેલ્ફ. એક્ઝેક્ટલી, અહીંયા કોઈ આવીને કરવાનું નથી તમને. એક્ઝેક્ટલી, બરોબર બરોબર. બીજું બસ, થેન્ક યુ. બીજા કોઈ પ્રશ્ન છે? ના, બીજા કોઈ પ્રશ્ન નથી. અચ્છા, પ્રદીપભાઈ, બીજો પ્રશ્ન હોય તો આજે અંતમંગળ પહેલા કે પછી? ના ના, પહેલા કરી લઈએ. પહેલા કરી લે ભલે. અંકિત અને નિકિતા ને આપશે શરૂઆત કરવી છે કે નહીં? અંકિત અને નિકિતામાં મને એક બહુ જ મહત્વના બે ગુણ દેખાયા કે જે કોઈપણ સાધકને માટે જરૂરી અને અનિવાર્યપણે જરૂરી હોવા જોઈએ. અને એ આજ્ઞાકીનતા અને સરળતા, આ બે ગુણો મને બંનેમાં જણાયા. અને હું માનું છું ત્યાં સુધી આજ્ઞાકીનત પડું અને સરળતા, આ બે ગુણથી એ જ્યાં પણ જશે ત્યાં સફળતાને પામશે. આજ્ઞાનું આરાધન એટલું બધું એમના હૃદયની અંદરથી હૃદયમાં છે કે કોઈ પણ આજ્ઞા પ્રાપ્ત મળી હોય એને પૂર્ણપણે સ્વીકારી કોઈ પ્રશ્ન નહીં એ આજ્ઞા પ્રત્યે, અને પૂર્ણપણે પાળી અને ખૂબ પ્રસન્નતાપૂર્વક, અને બીજું ખૂબ સરળતા. અને આથી અધ્યાત્મની અંદર આ બે ગુણ બહુ જ જરૂરી છે. અધ્યાત્મમાં પ્રગતિ માટે આ બે ગુણ હોય એ જીવ અવશ્ય પામે. એટલે હું એમને ખૂબ ખૂબ અનુમોદના કરું છું એની, અને એ જ્યાં પણ જશે ત્યાં ખૂબ ખૂબ સારી રીતે પ્રગતિ કરશે. અને ઓફકોર્સ ત્યાં દેશમાં તો ગુરુદેવનો પોતાનો જ પરિચય એમને થશે, એમની સાનિધ્ય મળશે એમને, એટલે કોઈ સવાલ જ નથી. અને બસ મોક્ષની માર્ગની અંદર ખૂબ આગળ વધે એમાં હૃદયપૂર્વક અંતઃકરણના આશીર્વાદ.
બંનેને મારા તરફથી. આભાર ગિરીશભાઈ. હવે જેને કોઈને બેચાર વાક્ય કહેવાય હા તો ઝૂમરા તો કરતો ઇન ધ મીન ટાઈમ ચેતનાબેન ને અંકિત અને નિકિતાનો સારો પરિચય છે તો મેં એમને રિક્વેસ્ટ કરી છે કાંઈ બે શબ્દો કહેવા. તો ચેતનાબેન તમે કાંઈ કહો. પ્રણામ ગિરીશભાઈ, અંકિત, નિકિતા. ગિરીશભાઈએ કીધું એવી રીતે મને અંકિત અને નિકિતાનો ભાભીએ જ પરિચય કરાવેલો પહેલો. ત્યારે જ્યારે હું એમને મળી ત્યારે આ લોકો આટલા યંગ, એ લોકો મેં શિબિરમાં મળી હતી ફર્સ્ટ ટાઈમ, ઓલમોસ્ટ 4 વર્ષ થશે હવે એવી રીતે. અને ત્યારે મને તમે ગિરીશભાઈએ કીધું એવી રીતે સરળતા એ ગુણ, અને મને જે લોકો યંગ છે એ પ્રમાણે એમની કેટલી સિમ્પલિસિટી એમનામાં મેં જોઈ, કે કેટલું આમ જ્યારે બી આવે ત્યારે એમનો વિવેક, વિનય ગુણ, એ બધા ગુણો મને ખૂબ જ એનાથી હું ખૂબ જ થઈ ગઈ. આમ મને એમ થયું કે આટલા નાના છોકરાઓમાં આટલા સરસ ગુણો છે. મારો ભત્રીજો અહીંયા હતો પરાગ કરીને, તો મને અંકિતને જોઉં ત્યારે હંમેશા મને પરાગ ખૂબ જ યાદ આવે. એનામાં પણ આવા જ સારા ગુણો છે. અને ખાસ તો અંકિત, નિકિતા, તમે બહુ બ્લેસ્ડ છો. કારણ કે ગિરીશભાઈએ કીધું કે આજ્ઞા તમને ત્યાંથી મળી હતી અને તમે અહીંયા આવીને પણ તમને ગિરીશભાઈ જેવું લાઈક ગુરુ મળ્યા અને તમે એમની આજ્ઞામાં રહ્યા એ આટલા વર્ષો, એ બી બહુ સાચે કહેવાય કે તમે કોઈ પણ એક પણ સ્વાધ્યાય એમનો રવિવારના તમને જોતી હું કે કોઈ પણ શિબિર તમે મિસ નથી કરી. તો હું ખૂબ તમારી એ માટે, અમને હું આટલા નાના હતા ત્યારે આટલું નથી કર્યું, તો હવે હું ખૂબ અનુમોદના કરું છું તમારી બંનેની. અને તમે ત્યાં જશો ઇન્ડિયા તો ખાસ તો મને જેલસી થાય છે તમારા માટે, બંને માટે ખૂબ જ. કારણ કે ગુરુદેવ હંમેશા કહે કે તમને જેલસી થવી જોઈએ આવા આત્મા માટે. કારણ કે આપણને, મને એમ થાય છે કે તમે કેટલા નસીબદાર કે ત્યાં જશો તો તમને બધા આટલા સાધુ સંતોનો સહવાસ મળશે ત્યાં એવી રીતે. તો અમારા તમને યાદ કરજો જ્યારે પણ ત્યાં તમે વંદનને કરવા જાઓ ત્યારે અમને પણ યાદ કરજો તમે. અને તમારી ખૂબ ખૂબ અનુમોદના. અને તમે પણ આવી રીતે આગળ ને આગળ તમારા લાઈક મોક્ષ માર્ગમાં આગળ વધો એવી શુભેચ્છા અમારા બધા તરફથી છે. અને અમને યાદ કરજો. અને મેં કીધું ખબર, પહેલા મેં વાત કરી હતી કે તમે બધા પ્રવચનમાં આવજો અમારી સાથે, તો અમને લાગશે કે તમારી ઉપસ્થિતિ છે અહીંયા સાથે અમારી સાથે. જી ચોક્કસ. થેન્ક યુ. થેન્ક યુ પ્રદીપભાઈ. ઓરવર્ષે બંને કાંઈ કેવું છે કે વિરેન્દ્રભાઈ? જય જીનેન્દ્ર. કેવું તો ઘણું બધું છે પણ કઈ એવું પ્રિપેર નથી કર્યું. પણ ખરેખર એઝ અ યંગ કપલ ખૂબ ખૂબ અનુમોદના છે. અને બસ પ્રતિક્રમણ સાથે કરતા હતા, યુ નો, તો એટલું સરસ બધા સૂત્રો ને બધું ફાઇન થી બોલે. ને અંકિતે પણ પછી તૈયારી કરી કે ભાઈ એનો, અને શીખી લીધા. નિકિતાને તો આવડતા હતા. વિલ રિયલી મિસ યુ ગાઈઝ. અને એકચ્યુઅલી પહેલા જયારે જોયા હતા ત્યારે ખૂબ આશા હતી કે અહીંયા યંગ પીપલના માટે કેટલા પ્રેરણારૂપ છે. અને યુ નો એમ કે ભાઈ દે વિલ કેરી ફોરવર્ડ આ બધું જૈન ધર્મનું. પણ ત્યાંથી પછી યુ નો એવી રીતના થઈ શકે કાંઈ બી, પણ ખૂબ ખૂબ પ્રેરણારૂપ છે. અને ગિરીશભાઈએ કીધું એમ મારે પણ એના જેવું યુ નો આજ્ઞાંકિત પડવું અને સરળતા ગુણ અમને પણ મળે એવી પ્રભુને પ્રાર્થના. અને સમર્પણ ભાવજી છે એમનામાં, એ પણ ખૂબ ખૂબ અનુમોદનીય છે. ને
વિલ રિયલી મિસ યુ. વિરેન સુઈ ગયા છે પણ યુ નો હી હેઝ ધ સેમ ભાવ. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ ફ્રોમ ઓલ ઓફ અસ. બસ જ્યાં બી દર્શન પૂજન કરો જે બી અમને યાદ કરજો. થેન્ક યુ પ્રદીપભાઈ. યુ વેલકમ. બીજા કોઈ આ તો નથી કે કર્યા તો હું કઈક બે શબ્દો કહીશ. એમ આપ એમાં સદગુણો તો એટલા બધા છે કે વાત ન પૂછો. અને તમે ઘણા બધા સાંભળ્યા પણ I have a little closer perspective working with them. તો આ ધાર્મિક અને સરળતા જેવા સદગુણો સાથે એમના ટેકનિકલ સ્કિલ્સ પણ ઘણી છે. When we were trying to write type script out of Girishbhai's lectures, Nikita had jumped in and she's very good at it. And so is Ankit. And he learned co-hosting with very little help from me, actually. I had to tell him things maybe once or twice here and there, and he was able to dive into it deeper on his own and picked it up. So I made a different decision than the you guys have made. I'm going into denial. I'm not accepting that they're leaving. I'm going to keep behaving like they're here with us all the time. I'm going to keep making him co-host and keep asking him things. If he answers, he answers. So that's the story I'm sticking to. I'm denying that they're leaving. બીજાને હવે તો ઘણા બધા થઈ ગયા છે. પ્રદીપભાઈ ટેકનિકલ કીધું તો ટેકનિકલ એને આ બંને મને ખૂબ જ હેલ્પ કરી છે ટેકનિકલ. યસ. ગુજરાતી ફોન્ટ લેવાના ને બધું એને મને શીખવ્યું છે. થેન્ક યુ નિકિતા. અંકિત બાબા નથી બોલું કે હું કેવું જાણતી નથી. દીપિકાબેન પ્રણામ. પ્રણામ ગિરીશભાઈ અને અંકિત અને નિકિતા. તમારે તમને એટલી બધી હું પહેલી વાર તો સ્વાધ્યાય ગિરીશભાઈ ના સ્વાધ્યાયમાં નિકિતા મારી બાજુમાં બેઠી હતી સ્વાધ્યાય ક્લાસમાં. હું ફ્રન્ટમાં બેસતી હોઉં ને અને તું જેટલા ઇન્ટરેસ્ટથી જે રીતે સવાલ પૂછતી હતી ગિરીશભાઈને એટલી ક્યુરિયોસિટી સાથે અને તારા પોતાના જ્ઞાન સાથે પણ એ મને એકદમ જ મારી તારા તરફ નજર ગઈ હતી કે આવા સવાલ કોણ પૂછે છે ગિરીશભાઈને. અને એ રીતે મને પછી ખબર પડી કે તમે લોકો આવી રીતે ઇન્ડિયાથી એક યંગ કપલ આવ્યું છે. અને તો આઈ વોઝ વેરી પ્લીઝ એટ ધ સેમ ટાઈમ. મને એટલું બધું પ્રાઉડ લાગતું હતું કે કેટલું બધું લાઈક કેટલું બધું એનામાં અંદરનું પોતાની અંદરની એટલી સમજણ અને એટલો રસ છે આ આનો અને તારી મેચ્યોરિટી એ એ આ ધર્મની. મને રિયલી ઇટ અપીલ્ડ મી લોટ. અને પછી જ્યારે ગિરીશભાઈને ત્યાં આપણે પૂજા ભણાવી હતી ને ત્યારે મેં તને ત્યારે ઘણું બધું મેં તારે ઓબ્ઝર્વ કરી હતી. અને તું જે રીતે બધું બધી પૂજાની તૈયારીઓમાં અને કેસર ઘસવાનું હોય છે તું બધું એટલું બધું મૌનપણે અને એટલું સહજ રીતે અને બધાની સાથે એકદમ એડજસ્ટ થઈને તું જે કરતી હતી એ પણ હું તને જોઈને મને એમ થતું હતું કે નિકિતા મારી દીકરીનું નામ બી ડોટરનું નામ દીકરી નિકિતા છે એટલે મારા માટે જણા નિકી નામ તો મને એટલું એકદમ પોતાનું લાગવા લાગી ગયું. અને મને બહુ તારા માટે રિયલી આઈ રિયલી ફેલ્ટ કે કેટલી ડાઈ છોકરી કેટલી સરસ છોકરી છે. અને ધેટ્સ જસ્ટ આઈ વોન્ટેડ ટુ શેર કે હાઉ આઈ ફેલ્ટ ફોર યુ. અને યુ રિયલી ડિઝર્વ યુ નો લાઈક વોટ એવર યુ આર ડુઈંગ. એન્ડ એની બધાની અમે હું તો ખૂબ તને દિલથી અનુમોદના કરું છું.
અને જ્યારે મને ખબર પડી કે તમે લોકો આવી રીતે જવાના છો અને આઈ મીન ઇટ વોઝ રિયલી શોકિંગ ફોર મી ટુ નો કે હવે તમે લોકોને આવી રીતે ક્યારે બી ભવિષ્યમાં મળશું તો તને રૂબરૂ નહીં જોવા મળે. પણ આઈ વોન્ટેડ ટુ વિશ યુ બોથ ઓફ યુ ઓલ ધ બેસ્ટ વિશીસ અને આવી જ રીતે તમે ધર્મના માર્ગમાં ગુરુની છાયામાં સાથે રહીને તમે બંને ખૂબ ખૂબ પ્રગતિ કરો અને તમારું જ્ઞાન ક્યારેક અમને પણ તમારા દ્વારા અમને પણ અહીંયા કંઈક મળે ને અમારામાં બી કંઈ ઉજાસ આવે એવી હું તમારા બંને પાસેથી એવી હું મારી અભિલાષા છે ઈચ્છા છે કે તમે તમે મને બી એમાં ઇન્ક્લુડ કરજો. અને આઈ અત્યારના આઈ રિયલી મારી આંખમાં પણ આંસુ આવી ગયા છે કે જાણે મારી પોતાની છોકરી જતી રહેતી હોય ને અને સાસરે જતી રહેતી હોય ને કેવું ફીલ થાય. આઈ રિયલી ફીલ ધેટ વે. બટ તમને બંનેને ખૂબ ઓલ ધ બેસ્ટ વિશીસ એન્ડ લોટ્સ ઓફ હેપીનેસ ઇન યોર લાઈફ. રૂપાબેન પ્લીઝ પ્રોસીડ. જય જિનેન્દ્ર અંકલ, નિકિતા અને અંકિત, આઈ થિંક સૌથી પહેલી વખત જ્યારે મેં એ લોકોને દેરાસરમાં ક્લાસમાં જોયા હતા, આઈ વોઝ સો હેપી ટુ સી અ યંગ કપલ અને આઈ વોઝ સો ઇમ્પ્રેસ્ડ કે બંને જણા આટલી બધી સરસ રીતે કેટલું ફાઇન ચૈત્યવંદન કરે, કેટલી સરસ પૂજા કરે સ્વાધ્યાય પહેલાં અને કેટલી સરસ રીતે સ્વાધ્યાયમાં ઇન્ટરેસ્ટ લેતા અને પર્યુષણમાં. વિલ ડેફિનેટલી મિસ યુ. વી વિશ યુ ગુડ લક. પર્યુષણમાં સાથે સાથે જ કર્યા અને ઘણો ઘણો આનંદ આવ્યો હતો અને વી વિશ યુ લોટ્સ ઓફ લક. અને મને ખબર છે, ખૂબ વિશ્વાસ છે કે તમે બહુ આગળ વધશો અધ્યાત્મમાં. ઇલાબેન જય જિનેન્દ્ર, નિકિતા, અંકિત, વેરી ફર્સ્ટ ટાઈમ આઈ સો યુ ઇન આરાધના હોલ, આઈ વોઝ સો ઇમ્પ્રેસ્ડ. અને એટલી ભગવાનની કૃપા સમજતી કે તમારી પર એટલી બધી વર્ષી છે કે વાત નહીં પૂછો. આ નાની ઉંમરમાં આવી તમને ગુરુ અને દેવગુરુ પ્રત્યેનો આટલો અહોભાવ, એ તો ખરેખર પૂજનીય છે, મને તો એવું લાગે છે. અને મને તો અત્યારે આજે ખબર પડી કે તમે જાઓ છો અને આઈ મીન શોક એકચ્યુઅલી. ભલે હવે કદાચ અમારું એક કુટુંબનું કોઈ સ્વજન કોઈ જાતું હોય ને એવું ડસ ધ વે આઈ ફીલ. અને નિમિતાબેને કહ્યું એમ, તમે મારી સાથે ડિનાયલમાં જોડાઈ જાઓ. Exactly. I can't still believe it. અને નિકિતા, તારા એક પ્રશ્નનો એક એક નાનો એવો આન્સર હું આપીશ. તે આઈ થિંક ગયા વીકમાં તે પૂછેલું ગિરીશભાઈને કે હવે હું શું કરું, અમારે શું કરવાનું. તારું જે જે સવાલો હતા એક જાતના ઉહાપોહના, તો મને જ્યારે પહેલે ખબર પડી કે સાહેબજીએ ગિરીશભાઈનું તને નામ આપેલું ને ત્યાં અહીંયા જોડાવાનું કહ્યું હતું, અરે યાર, શક્તિપાત તો સાહેબે તારી સાથે કરેલો જ છે પહેલેથી, અને તમે એટલા એટલી સરસ રીતે આગળ વધી રહ્યા છો. ખૂબ 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 અનુમોદનાને પાત્ર છે. અને ગિરીશભાઈ જેવા ગુરુ અહીંયા તમને મળવા, એ બી તમારી યુનો એ ભગવાનની કૃપા સિવાય આ બને જ નહીં, 101%. યુનો, અને ઇવન તો મને તમે લોકો જાઓ છો એનું દુઃખ છે, પણ સાથે સાથે એટલું એટલો આનંદ બી છે કે તમે સાહેબજીને તો મળશો ને ત્યાં આગળ, યુનો એનો આનંદ પણ છે. વાય યુ આર લિવિંગ આઈ ડોન્ટ નો, પણ તમે લોકો જશો એનું દુઃખ અમને મને જરૂર છે. અને ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ આગળ વધો અને ખૂબ ખૂબ તમારી દરેક ઈચ્છા પૂરી થાય આધ્યાત્મ માર્ગની, એવી ભગવાનને પ્રાર્થના કરીશ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, અંકિત, નિકિતા, બહુ ઓળખતી નથી મેં તો તમારો પરિચય, મને આ સ્વાધ્યાય માર્ગ સ્વાધ્યાયની થ્રુ થયો. ઝૂમની આભારી છું એના માટે હું ખાસ. અને હું તમે જેમ પ્રદીપભાઈએ કીધું એવી રીતે આમાં જોડાવાની છું.
કે ભાઈ નકારમાં કે તમે અમારાથી દૂર નથી જતા, અમારી જોડે ને જોડે જ રહેવાના છો, અને તમને બધી રીતે જીવનમાં સફળતા મળે, આધ્યાત્મિક રીતે અને આર્થિક રીતે પણ ઊંચા આવી જાઓ, એ જ બધી અમારી મારી દિલની ઈચ્છા છે તમારા માટે. અને ડુ કીપ અસ ઇન યોર પ્રેયર પ્લીઝ. ઓકે, થેન્ક યુ એન્ડ વિશ યુ ઓલ ધી બેસ્ટ. હેલો નિકિતા એન્ડ અંકિત, આજે જ મને તો ખબર પડી કે તમે લોકો જાઓ છો. સોરી, વી આર ગોઈંગ ટુ મિસ યુ. મેં જયારે તમને સ્વાધ્યાયમાં જોયા, હું જોકે બહુ હમણાંથી આવી શકતી નથી, છેલ્લા બે વર્ષમાંથી જયારે ક્લાસમાં હતી ત્યારે, કારણ કે તબિયતના કારણે બહુ સ્વાધ્યાયમાં ઓછું હોવાતું હતું, રવિવારમાં તો હું ક્લાસ લેતી એટલે નહોતી આવતી. પણ તમે જાઓ છો એનું દુઃખ છે, પણ સેમ ટાઈમ આઈ એગ્રી વિથ પ્રદીપભાઈ કે અમે ડિનાયલ છે કે તમારા જેવાને અમે લોકો અહીંયા મિસ કરીએ. જયારે અહીંયા ગૌરવ અને અનિતા હતા ત્યારે ગૌરવ મારા ક્લાસમાં આવતો અને શીખવાડતા સૂત્રો ને બધું, યંગ છોકરાઓને બહુ જ સારું પડતું હતું. એટલે તું અહીંયા હોતે તો વધારે સારું હતું કે જે યંગ જનરેશનને જરા વધારે હેલ્પ કરી અને આગળ લાવતે. પણ હવે તું તારા માટે પોતાના પેલા માટે જાય છે તો એના માટે બી અમને બહુ જ આનંદ બી છે, સેમ ટાઈમ દુઃખ બી છે કે તારા જેવા બંને જણને યંગ કપલને અમે એ લોકો મિસ કરીશું અહીંયા આગળ, કે જે જૈન સેન્ટરમાં આપણા જે યંગ જનરેશનને વધારે નોલેજ અને વધારે પેલાની જરૂર છે. પણ સેમ ટાઈમ ચાલો તમે આગળ વધો, અને એ જ અમારી બંને જણની ઈચ્છા અને અનુમોદના છે. શ્રીધર પ્લીઝ પ્રોસીડ. જય જીનેન્દ્ર. આમ ટ્રાઇંગ અ ડિફરન્ટ સેટઅપ ટુડે, એટલે રૂપા એન્ડ આઈ આર નોટ ટુગેધર. પણ અંકિત અને નિકિતા બી, અમે લોકો ઘણો ટાઈમ એમની જોડે સ્પેન્ડ કર્યો, કારણ કે હું ને અંકિત બાજુ બાજુમાં જ બેસતા હતા. અને મેં ઘણું શીખ્યું છે અંકિત પાસેથી, જે બધા એમના ગુણોના જે વખાણ કર્યા, એમનો વિનય, એમનું સરળતા, એમની આજ્ઞાગીતપણું, એ ખરેખર એક ફ્રોમ અ યંગ પર્સન ઇટ ઇઝ સમથિંગ ટુ બી લર્ન ફ્રોમ. અને એ આજનું નથી, મને એવું લાગે છે કે સ્વાધ્યાય કર્યા પછી આ સંસ્કાર પૂર્વજન્મના સંસ્કાર છે. અને બે જણને સાથે દર એક જ વસ્તુમાં ઇન્ટરેસ્ટ રહેવો, અને બંને એકબીજાને મળતા, અને એટલો જ ધર્મમાં સાથે તમે એટલો જ ઉત્સાહ અને એટલો જ ઇન્ટરેસ્ટ હોય, એ બહુ રેર કેસીસમાં બને છે. અને એનું કારણ છે કે આ બધા પૂર્વજન્મના સંસ્કાર છે. અને આઈ એમ વેરી ગ્લેડ કે એ લોકો અહીંયા આવ્યા, અને ધેટ વે વી હેડ ગોટ ટુ નો હિમ. દરેકના અંજળ પાણી હોય છે, પણ ઇન ધ આપણા ઝૂમના ટાઈમમાં તમે અહીંયા શું કહેવાય કે એનાહાઇમ હોવ કે ઇન્ડિયા હોવ કે મુંબઈ હોવ, વી આર ઓલ ટુગેધર, એટલે થ્રુ ઝૂમ વી વિલ બી ઓલ કનેક્ટેડ. નિકિતા મને ઓલવેઝ કહે કે વેન એવર આઈ ટોક ટુ શી ટોક્સ ટુ મી આઈ શી ફીલ્સ લાઈક આઈ એમ હર એલ્ડર બ્રધર, એન્ડ આઈ ફીલ લાઈક શી ઇઝ માય યંગર સિસ્ટર ઓલ્સો. સો નિકિતા, આઈલ મિસ યુ બોથ એન્ડ વિલ બી ઇન ટચ. અને તમારી આધ્યાત્મિક જર્ની તમારી ખૂબ ખૂબ આગળ વધે, અને તમે તમારો જે તમારો પોતાનો ગોલ છે, તમે ગોલ સાધી લો. પ્લીઝ સ્ટાર્ટ યોર વિડિયો. જય જિનેન્દ્રભાઈ, જય જિનેન્દ્ર ગિરીશભાઈ, નિકિતા, અંકિત. I don't know how to start. પણ આટલા બધા જે ભૂલી ગયા, આટલા બધાના તમે લોકો આટલા ત્રણ ચાર વર્ષમાં આટલા બધાના દિલ જીતી લીધા, એટલે ગિરીશભાઈ કહે છે એમ સરળતા એ સ્વભાવમાં ન હોય તો એ બની ના શકે. અને વી ઓલ ફીલ ધ સેમ વે ઇન ધ બોટમ લાઈન ઇઝ કે વી ઓલ વિલ મિસયુ ડિયરલી. અને ઈલાની જેમ ઈલાઈ જેમ રિએક્શન આવ્યું એનું, ત્યારે અંકિતાને યાદ છે જેવું તે મને કીધું કે અમે જઈએ છીએ, ત્યારે મારું રિએક્શન ભાઈ એવું જ હતું, આઈ વોઝ અંડર ધ શોક. Then I told you that that's all right to physically and be apne zoom par aaj kariye chhe, so like Pradeep bhai said it will be the same thing, you can join from India ane je chalu chhe pramane Pradeep bhai help kara karje, ane ame badha to apne badha sathe chhe, etle not much to worry about, but only advantage ke tu tyan jaine tane sahib ji ne badha nu labh malse, ane I want to wish you all the best. But like
શ્રીધરભાઈ કીધું બંને એકબીજાના પૂરક છે, બંને એક સરખો ઇન્ટરેસ્ટ છે, એ ભગવાનની એટલી બધી કૃપા છે. અધરવાઇઝ ઇટ ઇઝ સો ડિફિકલ્ટ ટુ હેવ ધ સેમ, આઈ મીન એક વ્હીલના બે, એક ગાડીના બે પૈયા સાથે જાય તો તમારી સ્પીડ કેટલી વધે, એટલે તમારો અલ્ટિમેટ ગોલ પર તમે ક્યાં પહોંચી જઈ શકો. That's a great idea. They can share with us what they gain over there. Exactly. Yes. અને તમે બીજી એક વસ્તુ મેં જોયું કે અંકિત અને નિકિતા આટલા વખતમાં આપણે નજીકમાં રહી છે, તમે લોકો બંને મને એટલા હેલ્પફુલ થયા છો. જ્યારે બી મને કામ હોય, એમને બી વાત, કામ ન હોય ને વાત બી કરીએ, ત્યારે કાયમ આઈ નોટિસ કે તમારા બંનેમાં, બંનેમાં ઇક્વલી પરોપકારની એટલી તલબ હોય છે, નિસ્વાર્થપણે કે કલ્પના આંટી વોટ હાઉ કેન આઈ હેલ્પ યુ, કલ્પના આંટી વોટ કેન વી ડૂ ફોર યુ, કોન્સ્ટન્ટલી ટોટલી નિસ્વાર્થપણે તમે તૈયાર હોય છો બંને જણા. એટલે ધેટ પાર્ટ આઈ વિલ ડેફિનેટલી મિસ યુ, બટ અધર દેન ધેટ like Pradeepbhai said, you are with us. And now I have a party of three. We are gaining ground. ત્યાંથી અમારી સાથે જોઈન થવાનું છે, બને એટલું ચાલુ રાખજો, અને we will see you soon. અને ત્યાં ત્યાં તમે મહારાજ સાહેબને મળો, બધું કરો ત્યારે અમને યાદ કરજો, અને I wish you all the best કે તમારી આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ ખૂબ પ્રગતિ થાય. જય જીનેન્દ્ર. બીનાભાઈ અને અસંદભાઈ, please unmute. જય જીનેન્દ્ર, પ્રણામ ગિરીશભાઈ, એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ટુ, આઈ સે કોંગ્રેચ્યુલેશન્સ બીકોઝ યુ આર ગોઈંગ નિયર ધ ગુરુઝ, એન્ડ વી હર્ડ વેન વી વેર ડુઈંગ પાલીતાણા ભાગ્યેશ્વરી મહારાજ, તમે એમ કે અંકિત અને નિકિતાને ઓળખો છો એટલે અમે કોઈ હા ઓળખીએ છીએ, પણ મારે તમારા લોકોનો બહુ પરિચય નહીં હતો, પણ મેં હમણાં સ્નાત્ર જેમ દીપિકાએ કહ્યું એમ સાથે કર્યું, પણ તમે તારી નિકિતા, તારામાં જે વિવેક અને જે વિનય છે એ કદી નહીં ભૂલાય, ખૂબ જ સરસ રીતે તે સાથ આપ્યો હતો અને સ્નાત્ર ખૂબ સરસ રીતે આપણે કર્યું હતું, એટલે એ તો હું ક્યારેય નહીં ભૂલું. અને એની તારી સિન્સિયરિટી તમારા બંનેની ખૂબ જ સરસ રીતે, મેં એવરી ટાઈમ તમને લોકોને પ્રદીપભાઈને સાથ આપતા જોયા, અને ખૂબ જ સરસ રીતે તમે ગિરીશભાઈની સેવા એટલી કરી, તમને અમે ખૂબ જ મિસ કરીશું. અને ગિરીશભાઈના પણ તમને ખૂબ જ આશીર્વાદ છે, એમ ભાગ્યેશ્વરી મહારાજ સાહેબના પણ તમને ખૂબ જ આશીર્વાદ છે, એટલે તમે તો આગળ વધવાના જ છો, એમાં તો કોઈ ઈલાબેને પણ કહ્યું એમાં તો ના છે જ નહીં. અને ખૂબ ખૂબ ઓલ ધ બેસ્ટ તમને લોકોને, ખૂબ આગળ વધારો અધ્યાત્મમાં, એ જ અમારી ભાવના. થેન્ક યુ. વી હેવ લોટ ટુ લર્ન ફ્રોમ યુ, એન્ડ વી હોપ ધેટ વી કેન લર્ન ફ્રોમ યોર ક્વોલિટીઝ, એન્ડ એટ સચ એન યંગ એજ યુ આર ડુઈંગ સો ગુડ, એન્ડ ધેટ That shows, you know, how we wasted some of our important time in our life. Yeah. So be an inspiration to us and continue to be an inspiration. Thank you. Charuben, Narendra Bhai. Jai Jinendra, Pranam. Pranam. I remember in Palitana, ame Mount Shibir puri karine nikalta tha, ane Ankit happened to come into the same room. અને ત્યારે મને વિચાર આવ્યો કે આટલી યંગ એજમાં આવો લાભ એને આટલો મળે છે, અમે કેટલા વર્ષો રાહ જોઈ પછી અમને આવું બધું મળ્યું, એટલે તે વખતે ડેફિનેટલી બહુ જ અનુમોદના નો ભાવ જાગેલો. ને પછી આપણે અમે નીકળતા હતા ત્યારે પણ હું મહારાજ સાહેબનું નામ ભૂલી ગયો, પણ અંકિતા જેને હેલ્પ કરતી હતી બધું ટ્રાન્સક્રાઇબ કરવામાં, તે વખતે પણ એમ લાગ્યું કે આટલી નાની ઉંમરે આટલી બધી સેવા અને લાભ લે છે. અને ઓફકોર્સ અહીંયા આગળ પ્રદીપભાઈને ટેકનિકલ હેલ્પમાં આઈ ડોન્ટ ઇવન રિમેમ્બર વન સિંગલ ટાઈમ કે મારે કોઈ પણ જાતની ટ્રેનિંગ આપવી પડી કે કંઈ સવાલ પૂછ્યો હોય કે એની મેળે જ બધું લર્ન કરી, અને એવરી સ્વાધ્યાયમાં હેલ્પ કરવા બદલ ઘણો ઘણો આભાર, અને ઘણી ઘણી પ્રગતિ કરો, અમને બધાને યાદ કરજો ધર્મ ધ્યાન કરતા, અને વી વિલ ડેફિનેટલી મિસ યુ, ટેક કેર એન્ડ ઓલ ધ બેસ્ટ. મીરાબેન, પ્લીઝ સ્ટાર્ટ યોર વિડિયો પ્લીઝ, ઇન ધ મીન ટાઈમ અસંદ્ર હેમેન્દ્ર સાહેબ, હેમેન્દ્રભાઈ અને રેખાબેન, હેમેન્દ્રભાઈ બોલો સાહેબ. ગિરીશભાઈ પ્રણામ. પ્રણામ ગિરીશભાઈ. નિકિતા, અંકિત, તમારા ગુણોની ખૂબ ખૂબ અનુમોદના. તમે જે અધ્યાત્મ માર્ગમાં આગળ વધવા જે પગલું ભરી રહ્યા છો, ખરેખર અંતરથી અનુમોદના.
ફક્ત એક જ એક નમ્ર વિનંતી તમને, ગિરીશભાઈ અહીંયાથી આટલી સરસ પ્રેરણા આપે છે, પેલી બાજુ ગુરુ ભગવાન ત્યાં બોલાવી રહ્યા છે, તમે એ બંને વચ્ચે બ્રિજ થઈને અમને અહીંયાથી ત્યાં ખેંચી જાઓ એક 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 કરીને, એ જ વિનંતી કે તમે આ બ્રિજ બનો કરીને, જ્યાં સુધી ત્યાં છો યુ નો અસ નાઉ, યુ કેન બી ધ રિયલ એટ્રેક્શન, અને આઈ એમ શ્યોર કે આઈ એમ સિન્સિયરલી રિક્વેસ્ટિંગ યુ ટુ ફુલફિલ દેટ ફોર અસ, આઈ એમ ગિવિંગ યુ ધેટ ચેલેન્જ રાઇટ નાઉ કે આ બ્રિજ બનવા માટે પ્લીઝ હેલ્પ અસ, થેન્ક યુ. Vinayan, unmute and proceed, please. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, જય જીનેન્દ્ર નિકિતા, અંકિત, પ્રણામ બધાને. ઘણા વર્ષોથી તમને લોકોને બે જણને જયારે બી ક્લાસમાં જોયા છે ત્યારે તમારા બે જણની સરળતા, વિનમ્રતા બધું જોઈને હંમેશા લાગતું હતું કે તમે બે જણ તો આત્માથી તો તમે બંને જણ ઉચ્ચ જ છો, પણ હંમેશા તમારી સાથે ગુરુની કોઈ કૃપા તમારા ઉપર વરસી રહી છે, હંમેશા મેં ફીલ કર્યું છે. અને અત્યારે તમે જાઓ છો ત્યારે બી મને એમ થાય છે કે સો ફોર્ચ્યુનેટ કે ગુરુ કૃપાથી તમે અહીંયા આવ્યા છો, પણ તમને પાછા અંદર ખૂંચી જાઓ અંદર આ દેશમાં, એ પહેલા તમને ઉઠાવી પણ લે છે. તો આઈ ઓલવેઝ આઈ જસ્ટ ફીલ ધીસ વે કે તમારા ઉપર જે ભગવાનની ગુરુની કૃપા વરસી છે તમારી પાત્રતા પ્રમાણે, એવી પાત્રતા અમે બી કેળવીએ અને અમારા ઉપર બી એવી ગુરુ કૃપા વરસે. અને આઈ એમ નોટ સોરી દેટ યુ આર લિવિંગ, આઈ ફીલ યુ આર વેરી ફોર્ચ્યુનેટ દેટ યુ આર લિવિંગ. And I know you'll be very, very going ahead in your, you know, soul uplifting. So wish you all the best. And I hope we can be like you too. Thank you. Good luck and all the best to you. Prana. I guess it would not be fair not to let Nikita and Ankit say something. So, Nikita and Ankit, you're on. Agna Ankit Pano Jason, eh? એમાં અંકિત નું નામ પણ અંદર સમાવી ગયું. આજ્ઞા અંકિત પણ સમજાણો, યસ, માટે એના માટે એ સહજ બન્યું કેમ કે એનું નામ જ એમાં છે. અને જે ગુણ સહજ બને એ ગુણ સાચો ગુણ હોય તત્વ દ્રષ્ટિએ. માટે જેના નામ સાથે જે ગુણ છે એ સહજ બન્યો છે એ સાચો ગુણ છે. આઈ થિંક એ જ એને આપણને તારનાર બને છે. સંસાર સાગર તરી જવા માટે કોઈ પણ ગુણ જ્યારે સહજ બને, સાચો બને, ત્યારે એ ગુણ આપણને તારી દે. એમ તમને પણ બંનેને સંસાર સાગર તરવામાં એ ગુણ અવશ્ય તારનાર બનશે. સો હુ વોન્ટ્સ ટુ ગો ફર્સ્ટ, નિકિતા ઓર અંકિત? આઈ વિલ ગો. જય જીનેન્દ્ર અંકલ, મેં એને સ્કૂલમાં સાંભળેલું કે ગુરુ હોય તેમાં માતા હોય, પિતા હોય, મિત્ર હોય, નેતા હોય, બધું જ સંસારના જે પણ રિલેશન કેવું તે પણ એમાં સમાઈ જાય, પણ કદી અનુભવ નહીં કરે. પણ અંકલ આપ મળ્યા ને, ઇવન મને એમ જ થાય કે ગુરુએ ને પ્રભુએ મારા પર શું કૃપા કરી કે આપ મળ્યા. તો આ દેશમાં આવીને ખાલી અમે બે જ હતા, પરિવારના નામે અહીંયા કોઈ નથી, પણ અંકલ આપનામાં મને મારા માતા પિતા, આપનામાં અને આંટીમાં બંનેમાં મને મારા માતા પિતા, નેતા, ગુરુ, પરમ મિત્ર બધા જ દેખાયા છે. મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું આપની સાથે આ વાત કઈ રીતે શેર કરી શકું. બધી જ વાત જે શેર કરી શકું તેવી મોકળાશ અંકલ આપે આપી. અને યસ, અત્યારે તો વી ફીલ સો મચ બ્લેસ્ડ કે અમે જયારે અહીંયા આવેલા ત્યારે કઈ જ ખબર નહોતી, અને પ્રભુ અને ગુરુ જ અમને આ માર્ગ પર
કેવને કે જે સુધી લાવ્યા છે કે ચલાવ્યું છે કે ટકાવ્યું છે એ બધું પ્રભુ અને ગુરુએ જ કર્યું છે. હજુ ઘણી કાંઈ જ નથી, હજુ પણ કાંઈ હજુ પણ અંકલ આપ કહો છો એટલે એનું તો નહીં, પણ હજુ પણ એવું ફીલ થાય છે કે એવી આજ્ઞાંકિત પણું પણ નથી આવ્યું, એ હજુ સહજ બનાવવું છે, પછી એ સરળતા પણ ડેવલપ કરવી છે. એટલે અંકલ બસ મને આખા સંઘના આશીર્વાદ મળે તેનાથી મોટું તો પુણ્ય શું હોઈ શકે. આજે સંઘ અમને આશીર્વાદ આપી રહ્યો છે કે અમે ત્યાં જઈએ અને આ માર્ગમાં ટકી શકશું. અંકલ બસ આપ સરની આપના આશીર્વાદ અમે સ્વીકારીએ અને બસ આપ અમને આ રીતે જ અમારા ઉપર કૃપા કરતા રહો એવી ભાવના. જયજેન્દ્ર બધાને, અને લાઈક નિકિતા સેડ વી આર સો બ્લેસ્ડ. આઈ મીન કોઈએ આજથી 4-5 વર્ષ પહેલા મને પૂછ્યું હશે કે અમેરિકામાં રહીને તારો શું ગોલ છે, તો હું તો એમ જ કહેતો કે જોબ કરવા આવ્યો છું કે યુ નો વોન્ટ ટુ સેવ સમ ડોલર્સ. પણ ખબર નહીં ક્યાંથી ગુરુએ શું દ્રષ્ટિ મૂકીને શું ગુરુએ કર્યું એ તો ગુરુ જાણે, ત્યાંથી રસ ઉભો કર્યો અને હજુ પણ 100% તો કાંઈ નથી, પણ અંકલે કહ્યું છે તો ચોક્કસ જે કાંઈ પણ છે તે બધું ગુરુનું જ આપેલું છે. મારામાં તો હજારો દોષો છે પણ જેટલા પણ ગુણો છે તે નક્કી જ ગુરુના છે, બીકોઝ મારી પાત્રતા નથી તે હું જાણું છું. એટલે આપ બધાના આશીર્વાદ મળ્યા અને અંકલના આશીર્વાદ, સાહેબજીના આશીર્વાદ, પરમેશ વિજયજી મારા સાહેબના આશીર્વાદ થી આગળ વધીએ અમે. બસ એવી જ પ્રભુને પ્રાર્થના છે અને આપ સર્વની પણ હેલ્થ સારી રહે અને આપ સર્વને પણ જલ્દીથી જલ્દી સ્વાનુભૂતિ થાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. Thank you very much, Nikita and Ankit. Tava Antamangal Sahib? Yes. Sarva Mangal Mangaliam, Sarva Kalyana Karanam, Pradhanam Sarva Dharmanam, Jainam Jayati Shasanam, Sadguru Devaki Jai, Mahavir Swami Bhagavan Ki, Jai Jirat. Mahesh bhai, are you there today? Yeah, I'm here. Please proceed. Sangitagar Mani bhai. Jai Jinendra. Mahesh bhai, Jai Jinendra pehle. Jai Jinendra Savita bhai, Mani bhai. Jai Jinendra. Narendra bhai, Charu bhai. જય જીરેન્દ્ર નરેન્દ્ર ભાઈ, પ્રણામ પ્રણામ ગિરીશભાઈ, સદામાં રહેજો. હા જી, તમે પણ. યોગેશભાઈ, સૌરભબેન, પ્રણામ કરું છું. જય જીરેન્દ્ર ગિરીશભાઈ, સૌરભ સાતમા, યોગેશ દેવ ગુરુ પ્રસાદ, તમે સાતમા છો. સુધાબેન, પ્રણામ ગિરીશભાઈ. જય જીરેન્દ્ર સુધાબેન, જય જીરેન્દ્ર, સાતમા છો તમે? હા, દેવ ગુરુ પ્રસાદ, બરોબર છે, તમે રહેજો. નવીનભાઈ, સ્મિતાબેન, જય જીનેન્દ્ર ગિરીશ, પ્રણામ ગિરીશભાઈ, તમે પ્રણામ રંજન, જય જીનેન્દ્ર, અને અંકિતા અને નિકિતા, તમને ખૂબ ખૂબ મારા અંતની શુભેચ્છા અને ખૂબ ખૂબ આગળ વધો. થેન્ક યુ. અશેન્દ્રભાઈ, દિનાબેન, જય જીનેન્દ્ર, પ્રણામ, જય જીનેન્દ્ર, સાતમા છો ગિરીશભાઈ? હેમેન્દ્રભાઈ, રેખાબેન, લખવા જતી હતી ને બચ્ચે. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, સાતમા છો? હા હેમેન્દ્રભાઈ, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. ક્યાં લખવાનું, ક્યાં નીચે નીચે
That is sin. No, it is not cancer. Pranam Grace Bhai. Best of luck to Nikita and Ankit. We are very proud that we were you were at least with us for at least 4 years. Nice to know both of you. Pranam Badane. Thank you, Jai Jinan. Jai Jinan, Girish Bhai, Pagi Lagu Chu. Ankita, Nikita. All the best to you. Bye. Arshu Bhai, Anandi Ben. Jai Jinendra, Girish Bhai. Jai Jinendra, Girish Bhai. The best of luck and give Nikita. Best of luck to Nikita and Ankit. Thank you. Ramesh Bhai, Alka Ben. Jai Jinendra, Girish Bhai. Jai Jinendra, Jai Jinendra. Jai Jinendra, Girish Bhai. અંકિત અને નિકિતા ઓલ ધ બેસ્ટ તેજસભાઈ મહેતા પ્રણામ ગિરીશભાઈ જય જીનેન્દ્ર પ્રણામ પગે લાગુ છું સાતા પૂછું છું તમારા આશીર્વાદ માંગુ છું જય જીનેન્દ્રભાઈ થેન્ક યુ ને અંકિત અને નિકિતા તમને ખૂબ 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 અનુમોદના તમારી અને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ ફોર એન્ડ ઓલ ધ બેસ્ટ વિશિસ ફોર યોર ફ્યુચર એન્ડેવર્સ વિલ મિસ યુ ક્યારનો મને ગૌરવની યાદ આવે છે ગૌરવ પછી યુ આર ગોઈંગ ટુ બી અનધર મેજર લોસ ઓફ યંગ કપલ ટુ અવર સેન્ટર ઓલ ધ બેસ્ટ May the God bless you. Thank you. Pradeep Bhai Shah from Torrance. Hi, Jai Jindra. Jai Jindra Pradeep. Jai Jindra. Namaste. Haan, bas Dev Guru Pasaya Barubar. Ankita and Ankit. Nikita and Ankit, thank you very much. I know you a little bit. Thoda bar mariya hai apne. And appreciate and good luck to you for your future. And thank you for all you have done for us and the Jain Center Mate. We'll miss you. Thank you, really. Thank you very much. You. Bottom of my heart. Sheetal Ben Shah. Pranam Girish Bhai. Vandan Karuchu. Jai Jinendra Ben. Jai Jinendra. Jai Jinendra. Ankit Nikita, wish you all the best. Thank you. Jyoti Ben Vadecha. Jai Jinendra Jyoti. Jai Jinendra Girish Bhai. Satama Cho. Pranam. Ankita and Nikita, wish you all the best in your future life and all the best. Thank you. Anjana Ben. Jai Jinendra Girish Bhai Satama. Jai Jinendra Anjana Dev Guru Pasaya. અંકિત અને નિકિતા તમને ખૂબ ખૂબ તમારે અનુમોદના અને તમે ખૂબ ખૂબ બધી રીતે સરસ રીતે આગળ વધો એવી અમારી બધાની ખૂબ ખૂબ શુભેચ્છા છે બહુ આગળ વધો તમારી લાઈફમાં જે રીતે ડિસિઝન લીધું હોય એ પ્રમાણે કોંગ્રેચ્યુલેશન જય જીનેન્દ્ર ગિરીશ ભાઈ જય જીનેન્દ્ર દીના પાય લાગુ છું સતમ રેજો અંકિત અને નિકિતા વી વિલ રિયલી મિસ યુ પ્લીઝ કીપ ઇન ટચ વિથ અસ પ્લીઝ ડોન્ટ ફોરગેટ અસ અને તમારા પ્રેયરમાં અમને રાખજો પ્લીઝ પ્લીઝ થેન્ક યુ પૂનમભાઈ ભાવિયાબેન અને એક તો બીજું કે અનાર્ય દેશમાં જે સુવાસ ગુણો ની ફેલાવી અને આર્ય દેશમાં આજે એક કપલ જઈ રહ્યું છે તો તેના માટે હું પણ એવી
પ્રાર્થના કરું છું કે આટલા ગુણજનોના ગુણો અમારામાં પણ એવા આવે અને એ વધારે ને વધારે ત્યાં જઈને પોતાના જીવનની સુવાસ ફેલાવે અને ધર્મમાં ખૂબ ખૂબ આગળ વધે એવી અંકિત અને નિકિતાને મારી શુભેચ્છાઓ છે. થેન્ક યુ. કલ્પનાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતા મારે જો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ઈલાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ કરું છું. જય જિનેન્દ્ર. સાતામાં હશો? હા જી, દેવગુરુ સાહેબ, બરોબર છે. અંકિત અને નિકિતા, ઓલ ધ બેસ્ટ, અને પ્લીઝ સ્ટે ઇન ટચ વિથ અસ. આઈ એમ શ્યોર ગિરીશભાઈ ઇઝ ગોઈંગ ટુ મિસ યુ અ લોટ, સો પ્લીઝ ફોર ગિરીશભાઈ સેક સ્ટે ઇન ટચ વિથ અસ. યુ આર રાઈટ. ઓકે, ઓલ ધ બેસ્ટ. યુ આર રાઈટ. પંકજભાઈ સેઠ. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, સાતામાં છો? ગુડ લક ટુ નિકિતા એન્ડ અંકિત. જય જિનેન્દ્ર. રૂપાબેન કોઠારી. જય જિનેન્દ્ર અંકલ. જય જિનેન્દ્ર રૂપા. જય જિનેન્દ્ર. સાતામાં છો? જુદું ગોઠવણી કરી છે આજે. આઈ એમ ટ્રાઇંગ અ ડિફરન્ટ સેટઅપ કે કેવી રીતે વર્કઆઉટ થાય છે એના માટે. અચ્છા અચ્છા અચ્છા. અંકિત ને નિકિતા, આઈ એમ સો બ્લેસ કે તું ગિરીશભાઈ ને ભાભી ને લઈને અમારા ઘરે આવેલા હતા. એ મને ક્યાંથી મળે તમારા દર્શન કરવાનું કે મારા ઘરે મારા ઘરનું પાણી પીવાનું તમને ક્યાંથી મળે? ખૂબ એના માટે આભારી છું તારી, તમારી બંનેની. તમે ઇન્ડિયામાં જઈને ખૂબ ખૂબ આત્માધિક પ્રવૃત્તિમાં આગળ વધો, તમારા ધ્યેયને પૂરું કરો. આઈ એમ વિશિંગ ઓલ ધ બેસ્ટ. ઓકે બેટા, આવજો. જય જિનેન્દ્ર. ચંદ્રિકાબેન દોશી. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, મથાઈ ના વંદામી. હા જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. હર્ષાબેન ખોજા. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, પ્રણામ. પ્રણામ પ્રણામ. તબિયત કેમ છે તમારી? સુધારા પર છે ને? તબિયત સાચવજો. ચેતનાબેન સાવલા. જય જિનેન્દ્ર ચેતના. પ્રણામ ગિરીશભાઈ, તમે સાતામાં રહેજો. થેન્ક યુ. બધું બરાબર છે. થેન્ક યુ. થેન્ક યુ ફોર એવરીથિંગ ગિરીશભાઈ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઉર્વશીબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, ચરણ સ્પર્શ ને પાય વંદન પૂરા ભાવથી સ્વીકારજો. અને એક વસ્તુ ભૂલી ગઈ, આઈ મીન ભૂલી ગઈ નહીં પણ ત્યારે કહેવાનું રહી ગયું, પણ નિકિતા જયારે પૂજા માટે એને આઈ મીન વેન શી વોલન્ટિયર્ડ, એને ત્યારે ખબર નહોતી કે કેવી રીતના કરાવવાનું ને બધી વસ્તુઓ, બટ ફ્રોમ નંબર એ પોઈન્ટ થી ઝી પોઈન્ટ સુધી શી ઓર્ગનાઇઝ ઇટ સો વેલ. પોતે બધું યુ નો તૈયાર સરખી રીતે કે ક્યાંથી ક્યાં કઈ વસ્તુ થાય છે, વિધિ ક્યાંથી ક્યાં થાય છે. શી વોઝ સો પર્ટિક્યુલર એન્ડ સો ઓર્ગનાઇઝ્ડ. યુ નો આઈ ડિડન્ટ મેન્શન, પણ દેટ ઇઝ વન થિંગ દેટ ઇઝ રિયલી વન્ડરફુલ ક્વોલિટી. અને સો આઈ જસ્ટ વોન્ટેડ ટુ એડ દેટ. ખૂબ ખૂબ ફરી ખૂબ ખૂબ અનુમોદના, અને ખરેખર મિસ કરશું. જય જિનેન્દ્ર. દીપિકાબેન.
प्रणाम गिरीश भाई जी, प्रणाम दीपिका, जय जिनेन्द्र, सत्ता मा छो ने? हाँ, देव कृपा साहब, बराबर। आजे अंकिता, अंकित अने अंकित भाई अने निकिता ने बंने ने आपणे विदाई आपवानी छे अने लोको जता नथी के मने ते पाछा आवशे तमने उ प्रॉब्लम जाय छे जूम पर मळवाना छे गुरु सहवास नी अंदर तमने गुरु नी कृपा मळे अने तमने बन्ने ने जे जे तमने जे जोईए छे अध्यात्म अंदर ना आत्मा नी अनुभूति अनुभूति थाय प्रगति करो अने बस एज मारी शुभेच्छा छे अने हुं तमारा बन्नेनी खूब अनुमोदना करू छु अने एक एक दिवस एवो अमने पण एवो तमारा जेवा सुंदर भाव जागे एज बस मारी प्रार्थना प्रभु ने अने गुरु ने त्यां पहोंचाडजो प्लीज प्लीज निकिता प्लीज डू देट फॉर मी Pradeep bhai, Shah, Jai Jinendra, 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 Jin
खूब आगळ वधजो जय जिनेन्द्र प्रणाम विश यू ऑल द बेस्ट अंकित निकिता गिरीश भाई जय जिनेन्द्र प्रणाम जय जिनेन्द्र बधाने थैंक यू जय जिनेन्द्र प्रणाम आवजो बधा चलो गुड नाइट बधाने जय जिनेन्द्र बधाने So we've been given permission to close it. Pradeep bhai Jai Jinendra. Pradeep bhai Jai Jinendra. Thank you. Mahesh bhai Jai Jinendra. So meeting band karo chho.